Good evening, ladies and gentlemen. First of all, we are extremely sorry to keep you waiting. But star of our college, Avni or Annie, got stuck up in traffic. Anyways, aaj apni Philadelphia University mate bahut garvani vaat che ki apni star Avni or Annie, ek leading singer tarike all over the world potanu naam banavyu che. And her latest release album, Angel Eyes, aaj US Billboard par Michael Jackson, Madonna and Britney Spears pachi satat third week ma chautha rank upar steady che. So raju kariye chhe aap sau jano besabri thi intezar karo chhe evi Avni or Annie and her truth. The world has progressed so much. Science atli pragati kari Edison Elvai phone chhodyo. मिलेनियम में मोबाइल शो थयो पण आपणे तो त्याना त्यांच अवनी ने हजार वार कहू छे कि अमेरिका में रात्रे एकला हाईवे पर ड्राइव नहीं करवानू पण एटली जिद्दी छे ने कि पोतानू धार्यु ज करशे अरे मोबाइल नी बेटरी जो लो थई गई होय तो फ्रेंड नो फोन लईने फोन तो करी शके ने कि हूँ मूडी आववानी छू अथवा मैसेज मोकलावी दे तो मारा जीव ने निराश तो थाय पण नहीं एमानू कई ज नहीं करे ગયા વર્ષે 26મી જાન્યુઆરીએ મારા પેરેન્ટ્સની માતૃભૂમિ ઇન્ડિયામાં સૌરાષ્ટ્ર ખાતે થયેલા ભૂકંપમાં લાખો લોકોની જાન ગઈ એન્ડ આઈ એમ ફીલિંગ વેરી સોરી અબાઉટ ધેટ પણ આપ સૌએ ભેગા મળીને $1 મિલિયન નો ચેક ઇન્ડિયન પ્રેસિડેન્ટ અર્થક્વેક રિલીફ ફંડમાં ડોનેટ કર્યો એના માટે આઈ એમ રિયલી રિયલી ગ્રેટફુલ ટુ યુ ઓલ થેન્ક્સ અ લોટ ગાઈઝ થેન્ક્સ અ લોટ એન્ડ નાઉ Let's move on to the next song, which is dedicated to India. આજે બધાના હિસાબ કરી નાખજો. શું? આજે બધાના હિસાબ કરી નાખજો. અત્યારે એ બધું ક્યાં કરવા દેશું બાપુજી? એના કરતા હું નીચે જઈને બધાના હિસાબ કરી નાખું છું. હે ભગવાન, આ બેરખા માણસનું મારે શું કરવું કોને ખબર હવે? એક તો અહીંથી અમેરિકા ફોન લગાડો એટલે માથાનો દુખાવો છે. અરે આ તો ફોન લાગી ગયો. અરે જાનવી બેટા જલ્દી આવો, ફોન લાગી ગયો છે. અરે જલ્દી આવો બેટા, અમેરિકા ફોન લાગી ગયો છે, આવો. અરે આવી ચાલો ભાભી, ચાલો ચાલો. અરે જૂની બેટા સાચવી ને પડી જઈ, ધીરે પડી જશો. અરે જાનવી બેટા, આ અહીંયા સવારના 7 વાગ્યા છે એટલે લગભગ અમેરિકામાં રાતના 10:30 થયા હશે. આ ગાયત્રી એટલી જલ્દી હુઈ ન જાય હો? સૌ સારા વાળા તો હશે ને? એ આવી આવી કેમ ભૂલી જાવ છો બાપુજી? આ ગાયત્રી માસીએ પણ અમેરિકામાં આપણા જેવો સેમ ટુ સેમ બંગલો બંધાવ્યો છે કે નહીં? તો હવે એમને એક રૂમમાંથી બીજી રૂમમાં આવતા થોડીક તો વાર લાગે કે નહીં? બેટા તમારી વાત બરાબર છે, પણ અમેરિકાની 10મી માર્ચે રાતના 10:30 અને ઇન્ડિયાની 11મી માર્ચે સવારે 7 વાગે આપણે એને ફોન કરીએ છીએ કે નહીં? અને એને એ પણ ખબર છે કે આવતીકાલે એના દીકરાને વહુની મૃત્યુતિથિ છે, તો ફોન પાસે ગુડારેતા ટાટિયામાં શું દખ થતું હશે? દખ તો જરાય નથી થતું આ, પણ તમારાથી આટલા માઇલ દૂર તમારી વડ ખાવાનો મોકો મળતો હોય તો શિદને જતો કરું. અલી સાંભળી ગઈ? હા. કેમ છે તું? મજામાં. તમે બધા કેમ છો? અમને યાદ બાદ પણ કરો છો કે ભૂલી ગયા? અરે હોતું છે, આ યાદોને સહારે તો બાકીની જિંદગી નીકળશે. અરે જાનવી ગુણી, અરે ભાઈ કોઈ એક કપ ચા આપજો. શામલ ભાઈ ફોન લાગી ગયો. હવે આ બેરા ભાઈ ને કોણ સમજાવે? ફોન લાગી ગયો. શું? ચોર ભાગી ગયો? ક્યાં ભાગી ગયો? શું લઈ ગયો? અરે ના, ફોન લાગી ગયો અમેરિકા. ચોર ભાગી ગયો અમેરિકા? હવે આપણા ઘરમાં એવું છે શું તે ચોર લઈને અમેરિકા ભાગી જવાનો? હવે આમને મોટેથી જ કેવું પડશે. અહીંયા ફોન લાગી ગયો અમેરિકા. આટલું મોટેથી બોલે તો ખબર પડે ને. અરે ચાલ ચાલ, મારે પણ વાત કરવી છે. હા આપો આપો જાનવી ને આપો. ભાઈ લાગુ માસી જાનવી. અરે સુખી રે બેટા, સુખી રે. અરે માસી મને એમ કહો કે આવની છે ક્યાં? મારે કેટલા બધા વખત એની સાથે વાત કરવી છે પણ એ ગાંડી મળતી જ નથી. ક્યાં છે? કેમ ધીરી પડ ધીરી પડ. અવની એક ફંક્શન માં ગઈ છે, આવતી જશે, હું પણ એની જ રાહ જોઉં છું. અરે હા માસી, હું ભૂલી જાઉં ને એ પહેલાં એક અગત્યની વાત કહી દઉં. આવતીકાલે ભાઈ અને ભાભીની ડેથ એનિવર્સરી છે, તો તમે દર વર્ષની જેમ અવની નાથે કાગવાસ નખાવાનું નહીં ભૂલતા હા કે? બરાબર યાદ છે બેટા. અને દર વર્ષની જેમ
એના હાથે જ હું કાગવાસ નખાવીશ. તારી તબિયત કેમ છે? હું એકદમ મજામાં માસી. કઈ આનંદના સમાચાર? ના માસી, એવા કઈ સમાચાર નથી. ભગવાન પર ભરોસો રાખ બેટા. અને હા, એક વાત ધ્યાનથી સાંભળી લે. હું અને અવની આવતા 10 દિવસમાં ઇન્ડિયા આવીએ છીએ. શું વાત કરો છો માસી? બાપુજી ગાયત્રી માસી ને અવની ઇન્ડિયા આવી રહ્યા છે. મને આપો, મને આપો. હાલો હાલો માસી, કેમ છો? હું ગુણી વાત કરું. અરે ગુણી બેટા, હું એકદમ મજામાં છું. તું કેમ છે? હું મજામાં માસી. જો તમે આવો ને ત્યારે ભૂલ્યા વગર મારા માટે જો વાળમાં નાખવાની ક્લિપ અને બંગડીઓ અને સોની નું વોકમેન અને બીજું શું લાવવાનું છે, હા, અને મારા માટે પેલી લિપસ્ટિક પણ એક લાવવાની હવે લાવને. મારે વાત કરવી છે હવે. હેલો, જો કટ થઈ ગયો. એલા ભાઈ, લાઈન ચાલુ છે, આગળ વાત કરને. હવે કરું કરું. હેલો માસી, મારા માટે લિપસ્ટિક લેતા આવજો. હા, મારે લિપસ્ટિક ને શું કરવું છે? લિપસ્ટિક મંગાવે છે. વાત કરું છું, વાત કરું છું, એક મિનિટ. હેલો માસી, કેમ છો? હેલો, કોણ? શામલ. માસી, હું શામલ બોલું છું. કેમ છો તમે? અરે બેટા, હું એકદમ મજામાં છું. તું કેમ છે? નહીં નહીં માસી, કેમ આમ કરો છો? હું શામલ બોલું છું. હું પૂછું છું, કેમ છો તમે? અરે બેટા, હું એકદમ મજામાં છું. તું કેમ છે? નક્કી લાઈનમાં ગરબડ છે હો? ચાલુ છે. એલા ભાઈ, મને સંભળાવો, એ મજામાં છે, આગળ વાત કર ને. શાંતિ રાખો ને તો કઈ વાત કરું ને. હલો હલો માસી, હું શું કહું છું કે તમે જયારે અહીંયા આવો ને ત્યારે પેલું કાનનું મશીન EN1161 લેતા આવજો. શું છે, અહીંયા બરોડામાં છે ને શિયાળામાં કાનમાં બહુ તકલીફ પડે છે. હા, આવીશ ત્યારે ચોક્કસ લેતી આવીશ. કાલે આવીશ તો આજે યાદ કરીને બેગમાં મૂકી દેજો માસી. હલો 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 માસી, હું જાનવી. અરે જાનવી બેટા, એ ગાંડિયાને કહી દે ને કે હું આવીશ ત્યારે નું મશીન ચોક્કસ લેતી આવીશ. જી માસી. અને બીજી વાત, આવતા પહેલા હું તમને ઈમેલ કે કોલ કરીને જણાવી દઈશ કે કઈ ફ્લાઇટમાં અમે લોકો આવીએ છીએ. ઓકે? જી માસી. આશ, એક આ કાન નું મશીન આવી જાય ને એટલે મારે શાંતિ અને ઘરમાં કકળાટ ઓછો. એ ગુણી ગુણી ગુણી, બોલો 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 બોલો. મારા માટે એક ફર્સ્ટ ક્લાસ કડક ચા બનાવીને લાવ. હવે ચા પીવી છે? ના, કાનમાં રેડવી છે. વધારે ગરમ લાવ છું. ઓહો, આ પછા કાકા ની દીકરીને બાપુજીએ ખૂબ માથે ચડાવી છે. આવજો માસી. અરે જાનવી બેટા. જી બાપુજી. આ ગાયત્રી નવની ખરેખર ઇન્ડિયા આવે છે? જી બાપુજી, અને આવતા પહેલા આપણને ચોક્કસ ઈમેલ કરીને પણ જણાવવાના છે. અરે વાહ વાહ. અરે ભગવાન, આમને જ્યારે જોઈએ ત્યારે અંદર જ મોડું નાખીને બેસા. ચલો ચા પીવા અંદર. ચાલો ચાલો ચાલો. વર્ષો પહેલાના સંભાળા ફરી પાછા તાજા થશે. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. હે મારી શેરી, એ પથરાવું ફૂલ હરી ઘરે આવો ને. શેરી વળાવી. બાય બાય ગાઈસ, સી યુ સી યુ. હે વિકી, I hope the program went well. It was unbelievable. Yeah. What a fantastic voice you have. Uh-huh. And that's the reason I have a surprise for you. What's that? Aapni college taraf thi Europe ni tour ni air ticket. Wow! That's fantastic! But hey, maru ekle jamanu che. Are you mad? Pagal thi gaye che tu? Sathe hu avish ne. Ane sathe apnu akho glue. Wow, that's great, man. We'll have fun, yeah? Pun tu atli badi late kem avi? Oh my God, you know, mari dadi ma, આવતીકાલે મારા પેરેન્ટ્સ ની ડેથ એનિવર્સરી છે એટલે મારે છે ને કાગવાસ નાખવાનો હોય છે. કાગવાસ? યે. વોટ ઇઝ ધેટ? કાગવાસ? યુ ડોન્ટ નો વોટ કાગવાસ? જે કાગડાનો વાસ હોય ધેટ્સ કાગવાસ. હું મજાક કરું છું. એક્ચ્યુઅલી યુ નો, કાગવાસમાં આપણે છે ને રોટલી લેવાની, ભાત લેવાનો, દૂધ લેવાનું, ત્રણેય વસ્તુને પછી મિક્સ કરવાના અને પછી છે ને એને ક્રોઝ ને ખવડાવવાના. ક્રોઝ ને? યે. યુ મીન કાગડાઓને? કાગડાઓને, કાગડાઓને, બ્લેક કાગડાઓ. એનાથી મારા ડેડ પેરેન્ટ્સ નું પેટ ભરાશે, મારી દાદી માં કહે છે. અરે પણ આફ્ટર ડેથ તારે તારા ડેડ પેરેન્ટ્સ નું પેટ શું કામ ભરવું છે? ધીસ ઇઝ રિડિક્યુલસ. વિકી, ધોઝ આર ઇન્ડિયન રિચ્યુઅલ્સ એન્ડ યુ આર હાર્ડલી એન ઇન્ડિયન, એટલે તને કઈ ખબર નહીં પડે. આવતીકાલે સવારે હોજ. ઓ માય ગોડ, અત્યારે ઓલરેડી રાતના 2 વાગી ગયા છે. હાય બેપર, હજી મને 3-4 કલાક થઈ જશે. સવાર પહેલા ઘરે નહીં પહોંચું તો દાદી મારે હાર્ટ એટેક આવી જશે. બાય વિકી, આઈ વિલ સી યુ. બાય. એની 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 કમોન, એક વાર યુરોપની ટૂર પતી જવા દે, પછી તને મારી બેસ્ટ ફ્રેન્ડમાંથી મારી લાઈફ પાર્ટનર નહીં બનાવી દઉં ને. તો મારું નામ વિકી મહેતા નહીં. રાધા રમણ
હરી ગોપાલ તારી માં તમે શું ગાઓ છો શું અવાજ છે તમારો ફેન્ટેસ્ટિક થેન્ક યુ આભાર શુક્રિયા અરે ખોટું નથી બોલતી હું આઈ મીન ઇટ મેન અને ખરેખર આ ઉંમરે પણ તમારો અવાજ માં જે સ્ટ્રેન્થ છે યુ આર ગ્રેટ તમારી કોમ્પિટિશન માં મારે ટકવું તો પડે જ ને કોમ્પિટિશન દાદી માં તમે તો ખ્યાળની મને હરાવીને પાછળ મૂકી દીધી છે મે મારા સંગીતનો વારસો મારા દીકરાને આપ્યો રાઈટ અને મારા દીકરા તરફથી તને મળ્યો કરેક્ટ મે મારા સંગીતને મારા શોખ તરીકે જાળ્યો મારા દીકરા એને પ્રોફેશન બનાવ્યું અને તે તો એને તારું ગાન પણ જ બનાવી દીધું કેમ આમ કરી રહ્યા છો દાદી માં સવારે તમને ઉઠાડ્યા વગર તમને ડિસ્ટર્બ કર્યા વગર મેં ખાક બસ પર નાખી દીધો પછી શું કામ ગુસ્સો ગુસ્સો ના આવે તો શું આવે ગઈ કાલે સાંજે આવવાનું પ્રોમિસ આપ્યું હતું ને ને સવાર સુધી ના આવે તો ગુસ્સો ના આવે જો બેટા મેં તને હજાર વાર કહ્યું છે ને કે અમેરિકામાં રાત્રે એકલા હાઈવે પર ડ્રાઈવ નહીં કરવાનું આઈ નો ધેટ દાદી માં પણ હું શું કરું એક વાર હું ગાવા લાગું છું એટલે બધું જ ભૂલી જાઉં છું આઈ જસ્ટ ગેટ લોસ્ટ ઇન માય સિંગિંગ મેન આઈ જસ્ટ ગેટ લોસ્ટ એની જ તો મને ચિંતા થાય છે બેટા તને પણ તારા પપ્પા જેવી જ આદત છે એ પણ સંગીતમાં એવો ખોવાઈ જતો કે મોત એને સાથ પાડીને બોલાવી ગયો અને હંમેશ માટે આપણી નજર સામેથી ખોવાઈ ગયો એ દિવસે સુકુમાર તારી મમ્મી જોડે ઘરે આવતો હતો બીજે દિવસે તા નવા આલ્બમનું ઓપનિંગ હતું કારના સ્ટીરિયો પર એણે પોતે ગાયેલી કેસેટ મૂકી અને પછી પછી પોતાના સંગીતના સુરમાં એવો ખોવાઈ ગયો ને કે મોતનો સુર પણ એને ન સંભળાયો તારીમાં તમે ફરીથી રડવા લાગ્યા અત્યાર સુધી તમે બધી જવાબદારી એકલે હાથે પૂરી કરી છે ને હવે હું મારું અને મારા દાદીનું અધૂરું સપનું પૂરું કરીશ એમ તો લે આલ તો લે પૂરું કર શું છે આ એર ટિકિટ હવે તો મને પણ દેખાય છે પણ કોની છે ક્યાંની છે ન્યુયોર્ક લંડન મુંબઈ મિસ એની અને મિસિસ ગાયત્રી એ આ તો આપણી ટિકિટ છે આજે 11મી માર્ચ છે 18મી માર્ચે આપણે ઇન્ડિયા જઈએ છીએ ઇન્ડિયા યસ Why India? આપણે ત્યાં લગ્નનો ઢાવો લેવા જવાનું છે. Oh, that's very good. Really, Dadima, I would love to come for the lavo. But you know, મને યુરોપની ફ્રી ટૂરની ટિકિટ્સ મળી છે. એટલે હું, વિકી, મારા બધા ફ્રેન્ડ્સ, we all are going to be flying to Europe. So I can't come. મેં તને કહું ને બેટા, તારે મારી સાથે ઇન્ડિયા આવવાનું છે. અરે પણ હું શું કરું ઇન્ડિયા આવીને? આ મહિનાની 26મી તારીખે બરોડામાં તારા મેરેજ છે. આ મહિનાની 26મી તારીખે બરોડામાં યસ મારા મેરેજ છે દાદીમા આઈ નો તમે મારી સાથે મજાક કરી રહ્યા છો નો આઈ એમ નોટ બરોડામાં રહેતા તારા દાદાના પરમ મિત્ર હીરા પ્રસાદના બચલા દીકરા અવિનાશ સાથે કોણ અવિનાશ દાદીમા તમે શું બોલી રહ્યા છો મને કાંઈ સમજાતું નથી આઈ એમ શ્યોર તમે મારી સાથે મજાક કરો છો ને મેં તને કહું ને બેટા હું મજાક નથી કરતી આઈ એમ વેરી સિરિયસ યુ આર સિરિયસ યસ એટલે તમે ખરેખર એવું એક્સપેક્ટ કરો છો કે હું તમારી સાથે ઇન્ડિયા આવું અને આ કોઈ અવિનાશ સાથે લગ્ન કરી નાખું માય ગોડ દાદીમા આર યુ આઉટ ઓફ યોર સેન્સીસ અત્યારે તમારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો શું કરતે કાંઈ નહીં કાંઈ નહીં ગુસ્સે થઈ હોત તમાચો મારી દીધો હોત તેમ જ ને એક વાત સાંભળી લે છોકરી તું ગમે તેટલી ગુસ્સે થશે ને તો પણ તારા લગ્ન અવિનાશ સાથે થશે અને એ પણ આ મહિનાની 26મી તારીખે જ એક્સક્યુઝ મી કાંઈ નથી કરતી હું કાંઈ નથી કરતી દાદી માં શાંત થઈ જાઓ તમે શાંતિથી બેસો જુઓ આપણે વાત કરવી બહુ જરૂરી છે બોલ જો દાદી માં હવે હું પહોંચી થઈ ગઈ હું મારા પોતાના ડિસિઝન્સ લઈ શકું છું અત્યાર સુધી તમારું બધું માનતી આવી છું આ તમારા ઇન્ડિયન રિચ્યુઅલ્સ આ ખાવાસ આ દિવાળી આ બધામાં હું જરાય માનતી નથી છતાંય પૂરા કરતી આવી છું તમારા માટે ફક્ત તમારા પ્યાર માટે તમારા સેટિસ્ફેક્શન માટે પણ એનો મતલબ એ નથી કે હું લગ્ન કમોન દાદી માં અત્યારે મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારું કરિયર મારા ડ્રીમ મારું ભવિષ્ય તારું ભવિષ્ય તો ક્યારનું નક્કી થઈ ગયું છે અને મેં નહીં તારા બાપે નક્કી કર્યું છે બાપે કર્યું ઉપરથી આટલા વર્ષ પછી કરજનું ઋણ ચૂકવવાનો મોકો મળે છે આજે જે ધરતી પર હું અને તું ઊભા છીએ ને જે ધરતી પર આવીને તારા મમ્મી અને પપ્પાએ પોતાની કરિયર શરૂ કરી પોતાના સપના સાકાર કર્યા એ જ ધરતીના પાયામાં આ હીરા પ્રસાદ તો પરસેવો પડે છે અરે તારા પપ્પામાં જ્યારે અમેરિકાનું સપનું જોવાની તાકાત કે હિંમત પણ નહોતી ને ત્યારે આ જ હીરા પ્રસાદે પોતાના છોકરાઓના સપના ભૂલી જઈ પોતાની જમીન વેચી 50,000 રૂપિયા તારા બાપના હાથમાં રોકડા મૂક્યા હતા ફેન્ટેસ્ટિક ગ્રેટ
એમણે બાપના હાથમાં 50,000 રોકડા મૂક્યા હતા, આપણે એમના હાથમાં 1,00,000 મૂકી દઈએ. રોકડા વિથ ઇન્ટરેસ્ટ મેન, 50,000 વિથ ઇન્ટરેસ્ટ. બેટા, રૂપિયા ચૂકવવાથી કરજ ઉતરે એસા નહીં. ડાયલોગ હિન્દી પિક્ચર. આ અઢળક સંપત્તિના પાયામાં એ સંસ્કારી માણસના ખાનદાનના રૂપિયાની સુવાસ છે, જેના વડે તું મોટી થઈ છે. ખરે આપણી આખી જિંદગી એમને ખોળે ધરી દઈએ ને તો પણ એમના એહસાનો સામે ઓછી પડે. વેરી ગુડ. એટલે આ તમારા મિસ્ટર હીરા પ્રસાદે મારા પપ્પા પર એહસાન કર્યું અને બદલામાં એમણે મારી જિંદગીના સોદાનું વચન લઈ લીધું. ફેન્ટાસ્ટિક. હોલ યોર ટંગ અવની. હીરા પ્રસાદે વચન માંગ્યું નહોતું, ઉલટાનું તારા પપ્પાએ વચન આપ્યું હતું કે મારી દીકરીનો હાથ હું તમારા દીકરાના હાથમાં સોંપીશ. અરે પણ શું અધિકાર હતો પપ્પાને મારી ડેસ્ટિની નક્કી કરવાનો? એ કેવા માણસ સાથે જેને હું મળી પણ નથી, કોઈ દિવસ એને જોયો પણ નથી, એના હાથમાં મારી લાઈફ સોંપી દેવાની? And that too in India, man. Come on, not India, please. એ ના ભૂલતી કે તારો જન્મ પણ એ જ ધરતી પર થયો છે. હા તો રેવા દેવી હતી ને મને એ જ ધરતી પર. આ ધરતી પર શું કામ લઈ આવ્યા? આવ નહીં. Don't shout, તારી માં આ અમેરિકા છે, ઇન્ડિયા નથી. અને તમે મને ફોર્સ નહીં કરી શકો કોઈની બી સાથે લગ્ન કરવા માટે. મોહન દાદી માં તમે તમે મારી પાસે શું એક્સપેક્ટ કરો છો? તમને ખબર છે ને અત્યારે હું બિલબોર્ડ ના ફોર્થ નંબરે છું. 6 મહિના આપો મને દાદી માં, 6 મહિનામાં I'll be right on top. ત્યાર સુધી હું તમારું બધું માનતી આવી છું, પણ લગ્ન નો વે, હું લગ્ન નહીં જ કરું. ઓલ રાઈટ અવની, જો તું અવિનાશ સાથે લગ્ન કરવાની હા નહીં પાડે ને તો હું મારી 32 મિલકત ચેરિટીમાં આપી દઈશ. તને એમાંથી એક ફૂટી કોડી પણ નહીં મળે. નહીં દાદીમા, જો તમે આ વાત, તમે મારી સાથે આવું નહીં કરો. મને ખબર છે તમે મારી સાથે આવું નહીં કરો. માય ગોડ, તમે મારી સાથે આવું કર્યું છે. આઈ એમ નોટ બોધર અબાઉટ યોર પ્રોપર્ટી, આઈ એમ નોટ બોધર અબાઉટ યોર મની, યોર વિલ. હું મારા પોતાના પૈસા કમાવું છું અને હું કમાતી વૈશ. તમારી આ ઈચ્છા તો હું પૂરી નહીં જ કરું. ડુ આઈ મેક માય સેલ્ફ વેરી ક્લિયર? ઠીક છે અવની, જ્યાં સુધી તું અવિનાશ સાથે લગ્ન કરવાની હા નહીં પાડે ને ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. ડુ આઈ મેક માય સેલ્ફ વેરી ક્લિયર? નો નો દાદીમા, તમે મારી સાથે આવું નહીં કરો. દાદીમા, મારું સાંભળો, દાદીમા મારી વાત સાંભળો પ્લીઝ. દાદીમા લિસન ટુ મી. This is too much, man. This is too much. Direct અન્ન જળનો ત્યાગ કરી નાખ્યો. આ દાદીમાને હિન્દી પિક્ચર જોવાનું મારે બંધ કરવું પડશે. આમને આમ પછી મારો ફોન ક્યાં છે? બેટા કોન્ટેક્ટ વિકી મેન, વિકી 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 વિકી. હેલો, પિક અપ ધ ફોન વિકી, કમ ઓન પિક અપ ધ ફોન. વેર આર યુ વિકી? વિકી આઈ નીડ યોર હેલ્પ વેરી અર્જન્ટલી. ક્યાં તું? ઘરે આવે છે? કેટલી વારમાં? ઓકે ઓકે, આઈલ બી વેઇટિંગ ફોર યુ, આઈલ બી વેઇટિંગ ફોર યુ મેન. માય દાદીમા, યુ ડોન્ટ નો. અરે ગોડ, વાહ બાપુજી વાહ. બાકી સિરિયલ જોવાની મજા આવી ગઈ હો? અરે ભાઈ, શું ધૂળ મજા આવી. તમને જોવાની મજા નહીં આવી હોય, બાકી મને સાંભળવાની મજા આવી ગઈ. કેમ? અરે સાસુ ને વહુ આટલો બધો ઝઘડો કરતા હતા તો એ કઈ સંભળાતું તું? પણ હું એમ કહું છું કે આ લેખકો પાસે બીજા આઈડિયા ખૂટી ગયા છે, તે સિરિયલ ને લંબાવ્યા કરે છે. આમ સિરિયલ લંબાવે છે? હા, એ લોકોનો ધંધો છે. પણ ટીવી તો મનોરંજન નું માધ્યમ કહેવાય, એમાં ધંધો ક્યાંથી આવ્યો? મેં એક મેગેઝિન માં વાંચ્યું હતું કે સિરિયલ વાળાઓ ટીવી વાળા પાસેથી લાખો રૂપિયા કમાય છે. બરાબર. અને ટીવી વાળાઓ એડવર્ટાઇઝમેન્ટ વાળાઓ પાસેથી કરોડો રૂપિયા કમાય છે. હવે આટલો બોળો નફો થતો હોય તો પછી એ લોકો સિરિયલ ને લંબાવે જ ને. ભલે ધ્યાન બેરો હોય પણ છો હોશિયાર હો. બા પર ગયો છું ને. તું દેખાય એવો બુદ્ધુ છો તો નહીં. તમારા પર ગયો છું ને. હું મારા પર ગયો છે? આના કરતા એકાદ સિરિયલ બનાવી હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. તો બનાવી હતી ને, મેં ક્યાં ના પાડી. બાપુજી, ગાયત્રી માસી નામની ભાભી 10 દિવસમાં ઇન્ડિયા આવી રહ્યા છે. તને કોણે કહ્યું બેટા? આ ઈમેલ આવ્યો છે એમનો. ઈમેલ આવ્યો છે? હા. અરે જાનવી, ઓ જાનવી બેટા, આ ગાયત્રી નવની ઇન્ડિયા આવે છે, જો આ ઈમેલ આવ્યો છે. શું વાત કરો છો? ગુડે 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 આપી દે. હવે ગુડે બાપુજી, જ્યારે હોય ત્યારે તમે એને ચીડાતા હો છો. નાની છે હજી બિચારી, શું આવું કરો છો? અરે જાનવી બેટા, નાની નથી, મોટી થઈ ગઈ છે. મોટી અને પશ્ચા કાકાના ગયા પછી આપણે તો એને મોટી કરી છે અને એના લગ્ન કરાવવાની જવાબદારી બધી આપણી છે બેટા. ત્યારે શું કરશો? ખોળામાં ઉચકીને ચોરીમાં બેસાડશો? ચોરી પાછી આપણે તો ચોરી થઈ. બાપુજી, આ ચોર આપણા ઘરમાં એવું શું ભાળી ગયો છે એ જ ખબર નથી પડતી. આ એકવાર આવીને તને લઈ જાય ને તો મારી જાન છૂટે મારા બાપ. ના ના, પણ દર વખતે આપણા જ ઘરમાં શું કામ ચોરી કરે છે? અરે દર વખતે તને મળવા આવે છે, તું નથી મળતો ને એટલે મને મળીને જતો રહે છે. મારી પાર્ટીને તમે શું કામ હેન્ડલ કરો છો? ભગવાન,
આલે સમજાવો બેટા સમજાવો તમે. સાંભળો, ગાયત્રી માસી અને અવની ઇન્ડિયા આવી રહ્યા છે ને, એનો ઈમેલ આવ્યો છે. જીમેલ? ઈ વળી શું? રેલવે વાળા પણ કમાલ ના છે, જાત જાતના મેલ કાઢે છે ને પછી આપણને તકલીફ. આ બેરખા માણસ કોકને મંદિરને બદલે મસાણમાં મૂકી આવશે. મસાણમાં? વળી પાછું કોણ ગયું બાપુજી? અરે મારા બાપ કોઈ નથી ગયું. આ એ બી સી ડી પછી જે ઈ આવે ને એવો ઈમેલ આવ્યો છે. ઓહો હો હો, હવે ચિંતા નહીં કરો બાપુજી, ઈ જે પણ મેલ હશે ને હું સ્ટેશન પર જઈ ગાયત્રી માસી અને અવનીને અહીંયા લેતો આવીશ. ધરા હાર કામની વાત કરો ને ધ્યાન બેરો થઈ જાય છે. આ સારું છે કે અવિનાશ મારા ખેતરો સંભાળે છે અને આ ભાઈ ચોપડા લખે છે. જો આ ખેતરો સંભાળતો હોત ને તો મને ક્યારનો દેવાળીઓ કરી મૂકે દેવાળીઓ. સાવ સાચી વાત છે. તો બાપુજી, બાકી મારી તો કોઈ કમ્પ્લેન નથી ને. હે ભગવાન, બધો વાંક મારો છે, મારા બાપ બેસો. એમ રાખો, કોઈને કઈ પડી જ નથી, દિવાળીઓ કરી મૂકશે. ચાલુ બેટા અહીંયા આવો તો. હવે જી બાપુજી, શું કહો છો? શું કહું છું? અરે જાનવીનું કામ છે તો મને શું આમ આમ કરીને બોલાવો છો? ત્યાં સિંહાસન પર બેસી જા, ચૂપચાપ બેસી જા. હું શું કહું છું બેટા કે અવની ને ગાયત્રી ઇન્ડિયા આવી રહ્યા છે, એટલે અવિનાશ અને અવનીનો મેળાપ કરવાની બધી જવાબદારી તમારી છે. અને અવિનાશ એટલો ભોળો છે ને, આપણે કઈ પૂછ્યું નહીં ત્યાં સુધી બોલશે નહીં મારો વાળો પાછો. હવે બાપુજી, એમાં અવિભાઈ ને શું પૂછવાનું, મને જ પૂછો ને. જો આમ આવીને એકદમ ચાપલા થઈને બેસશે અને કહેશે કે ભાભી, તમે બાપુજીએ અને ગાયત્રી માસીએ જે પણ કઈ નક્કી કર્યું હશે એ તો મારા ભલા માટે જ હશે ને. તમે કેમ હસ્યા? મને શું ખબર. અરે બાપુજી, પણ હું એમ પૂછું કે આ જેના પર ઈમેલ આવ્યો છે આખી વાતના અંદર અવિભાઈ છે ક્યાં? અરે ઉપર કમ્પ્યુટર પર શું કરે છે? કવિતા લખે છે. અરે અવિનાશ, ઓ કવિરાજ, અવિ બેટા. હા બાપુજી, હું એમ કહું છું, ગાયત્રી નવની ઇન્ડિયા આવે છે ખબર પડી ને? મેં જ તો ઈમેલ મોકલાવ્યો આ ગુણી સાથે, મળ્યો કે નહીં? એ વાંચો પણ બેટા, તું ખુશ નથી? બાપુજી તમે કેવી વાત કરી રહ્યા છો, એ લોકો અહીંયા આગળ આવવાનો ને હું ખુશ નઉં? હું તો બહુ ખુશ છું. કેમ અવિભાઈ, હું શું પૂછું છું કે આ અવનીને તમે માત્ર ફોટામાં જોઈ છે, કરેક્ટ? હવે ધારો કે તમે એને રૂબરૂ મળશો અને જો તમને નહીં ગમે તો? ભાભી, તમે બાપુજીએ અને ગાયત્રી માસીએ જે કંઈ પણ નક્કી કર્યું હશે એ મારા ભલા માટે જ હશે ને? કેમ હશે? તમે કેમ હશે આખી વાતમાં? મને શું ખબર, આપણે તો રોજ નું છે બાપુજી. આ જોઈ બેટા, અવની ઉછરીને મોટી થઈ છે અમેરિકામાં અને તું મોટો થયો છે ઇન્ડિયામાં, એટલે કાઈ લગ્ન પ્રત્યે વિરોધ નહીં તો હમણાં જણાવી દેજો અમને ભાઈ. ના ના બાપુજી, મારો કોઈ વિરોધ નથી. ભાભી તમે વાત ચાલે, લગ્નની વાત ચાલે છે ને, જો ભાયા ના પાડ્યો તો અત્યારથી જ ના પાડી દેજે, બાકી એક વખત હા થઈ ગઈ ને તો આખી જિંદગી બૈરીની કટકટ સાંભળવી પડશે અને થઈ જઈશ. મારી જેમ ધ્યાન બેરો. ભાભી કે એટલા બધા ખરાબ નથી. અચ્છા, એટલે અભિભાઈ હું ખરાબ છું એનો મતલબ એ? બાપુજી આ લોકોને કોને? પણ મોટા ભાઈ એક વાત કહું, જો અવની જોડે મેરેજ કરવા મળતા હોય ને જિંદગી ભર બેરો થવા તૈયાર છું. ક્યાં વાત હે, ક્યાં વાત. બેરા થવાની વાત કરે છે, રાતોની રાતો જાગીને કવિતાઓ લખતા હોય બાપુજી. છે આવી, ચાલો અવિનાશ ની આવી ગઈ એટલે સારું થયું. જાનુ બેટા, અવિનાશ ના લગ્ન આપણે ધામધૂમથી કરવાના છે. હવે આવતીકાલથી લગ્નની બધી તૈયારી શરૂ કરી દો બેટા. બાપુજી તમે એની જરાય ચિંતા નહીં કરો, હું જ્યારથી આ ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી જ મેં અભિભાઈના લગ્નની બધી તૈયારીઓ કરી કાઢી છે. લુગડા લત્તા, દર દાગીના, ફોક્તી વખતે આપવાના સેટ, પછી પેલા વરઘોડિયા પગે લાગે ત્યારે આપવાના. વાહ બેટા વાહ, તું તો મારા ઘરની લક્ષ્મી છો, તું નહોત તો અમારું શું થાત કોને ખબર. પણ બેટા પેલા અવની માટે શણગાર ભેગા કરે છે, અમને દેખાડો ને જરા. અરે હા હા, ચલો 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 મોટો ભાઈ, ચાલો ઉભા છો છો, ચલો 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 ચલો. બાપુજી તમે આ લોકોને શું ધમકાવ્યા, કેમ બધા અંદર ભાગી ગયા? કોણ કોને ધમકાવે છે ભાઈ, કોઈ કઈ નથી ગયું. આ બધા શણગાર જોવા ગયા છે, તમારે નથી જોવા શણગાર? પગાર કોનો બાકી છે? અરે પગાર નહીં, શણગાર શણગાર. હવે મુક્તારને પગાર ચૂકવાઈ ગયો છે, ચોપડામાં ક્રેડિટ બોલે છે. અરે મેં મુક્તારનું નામે નથી લીધું, આ મારા હારા બેળખાને કેમ સમજાવો કોને ખબર. હવે હા, પેલા બહેનો પહેરે ને, નાકમાં પહેરે, કાનમાં પહેરે, ગળામાં પહેરે, હાથમાં પહેરે, કમરે, એને શણગાર કહેવાય. ખરેખર તમે બાપુજી છે ને હદ કરો છો. પેલી જાનવી બિચારી ક્યાંની શણગાર ની વાત કરે છે, તમે મુક્તાર ને પગાર ને વગાર ને દીધે જ રાખો છો. જુઓ હવે ઉંમર થઈ, આ કાને બેરાશ આવતી જાય છે,
માસી અમેરિકાથી આવે છે, બીજું એક મશીન મંગાવી લો, પછી મારું માગશો તો નહીં આપું. હા મને મુશ્કેલી કરી ભાઈ. જો આવની આ વર્ષની 26મી માર્ચ સુધી બરોડાના હીરા પ્રસાદના સુપુત્ર અવિનાશ સાથે લગ્ન કરવા તૈયાર ન થાય તો મારી સમગ્ર મિલકત, ન્યુયોર્કનો બંગલો, ફિલાડેલ્ફિયાનો બંગલો અને મારા સાથે સાત મ્યુઝિક સ્ટોર્સ ચેરિટીમાં આપી દેવા. સપોઝ કે તું એમને ના પાડી દેતો. મેં ના જ પાડી દીધી છે. As if I'm bothered about her property and her will. Are you mad? પાગલ થઈ ગઈ છે તું? વિકી, please try to understand. What? જો આ બધી પ્રોપર્ટી તારા ફાધરની છે, રાઈટ? Yeah. એમણે વર્ષોની મહેનતથી આ બધી ચેઇન ઓફ મ્યુઝિક શોપ્સ ઊભી કરી છે. I know that. અરે આટલું મોટું બ્રાન્ડ નેમ ક્રિએટ કરતા તો વર્ષોના વર્ષો નીકળી જાય. અચ્છા, એટલે તું એમ કહેવા માંગે છે કે માત્ર પ્રોપર્ટી માટે હું ઇન્ડિયન સાથે લગ્ન કરી નાખું? Come on, વિકી. You are absolutely right. હું તને એ જ કહેવા માંગુ છું. આ વિલમાં ચોખ્ખું લખ્યું છે કે તું જો અવિનાશ સાથે મેરેજ નહીં કરે તો તારી બધી પ્રોપર્ટી ચેરિટીમાં ચાલી જશે, રાઈટ? યા, રાઈટ. સો દાદીમા અવિનાશ સાથે મેરેજ કરવાનું કે છે, નિભાવવાનું નહીં. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. હું સમજાવ. ઓકે ઓકે. સપોઝ, હા સપોઝ કે આ મહિનાની 26મી તારીખે તારા અવિનાશ સાથે મેરેજ થઈ ગઈ. સપોઝ, હા સપોઝ. ઓકે ઓકે. બધી રસમ પૂરી થઈ ગઈ, રજીસ્ટ્રાર સામે સહી સિક્કા પણ થઈ ગયા. ઓકે. એટલે સમાજ અને દાદીમાની નજર સામે તું અને અવિનાશ પતિ પત્ની છે એવું સાબિત થઈ ગયું. પણ લગ્નની જ રાત્રે તારે અવિનાશ પાસે ડિવોર્સ પેપર પર સાઈન કરાવી લેવાની. એટલે આ વિલ પ્રમાણે બધી પ્રોપર્ટી તારી થઈ જશે, જે ડિવોર્સ પછી તારી પાસે જ રહેશે. તારા દાદીમા તને અવિનાશ સાથે મેરેજ કરવા ઇમોશનલ બ્લેકમેલ કરે છે ને, પણ એમને એ વાતની ખબર નથી કે દુનિયાનો કોઈ પણ કાયદો પતિ પત્નીને ડિવોર્સ લેતા નથી રોકી શકતો. પરોડ વેડા ભણકારાનું ધુમ્મસ્યું અજવાળું, અધબીડેલા નેણ વચાવે તારા પગલા પાડું. સૈયર, તું આવે તો જાણો. વિકી, સપોઝિંગ એ ઇન્ડિયન એ ડિવોર્સ પેપર ઉપર સાઈન કરવાની ના પાડી દેતો. એ ઇન્ડિયન છે પણ તું તો અમેરિકન છે ને, એટલે તારે અમેરિકન રૂલ પ્રમાણે ડિવોર્સ લેવાના. પણ અમેરિકામાં તો પતિ બિચારો બેચાર ચીકો વધારે ખાય કે થોડાક નસકોરા વધારે બોલાવે તો પણ એને ડિવોર્સ આપી દેવા પડે છે. ઓહ યે. તારે બીજા દિવસે કોર્ટમાં જઈને કહેવાનું કે મને આ માણસ સાથે નથી ભાવતું. નસકોરા વધારે બોલાવે. યસ, રાઈટ. અને તે પણ અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કરવાનો. કેમ અમેરિકાની? એટલે પેલો બિચારો અવિનાશ ઇન્ડિયાથી અમેરિકા ધક્કા ખાઈ ખાઈને એટલો કંટાળી જશે કે બહુ જ આરામથી તને છૂટાછેડા આપી દેશે. રાઈટ. ઇઝન્ટ ઈટ વેરી સિમ્પલ? ખેતર પાદર ગામ તળાવે એકમેકની વાહો વાહે. હાલ અલી થોડું ગુમી લઈ માણી લઈએ ટાણું. સૈયર, તું આવે તો જાણો. નો વિકી, વિકી વિકી વિકી, ઇટ સાઉન્ડ્સ વેરી સિમ્પલ. પણ દાદી માને ખબર પડશે કે હું એમની સાથે આટલી મોટી બનાવટ કરી રહી છું. એની એમને ખોટું નહીં લાગે. જો એની તું એક વાત નક્કી કરી લે કે તારે તારી જાતને દુખી કરવી છે કે તારા દાદીમાને. બટ યુ નો માય દાદીમા. અગેન દાદીમા. એની પ્લીઝ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. વોટ? લુક, વી આર અમેરિકન્સ નોટ ઇન્ડિયન્સ, સો બી પ્રેક્ટિકલ એન્ડ ડોન્ટ બી ઇમોશનલ. આઈ ડોન્ટ નો, આઈ એમ વેરી કન્ફ્યુઝ્ડ. મને સમજાતું નથી શું કરું. તારે તારું કરિયર બનાવવું છે? ઓફ કોર્સ. તો સૌથી પહેલા હું જેમ કહું છું એવું કર. ઓકે ઓકે. સૌથી પહેલા તારા દાદીમાને કોન્ફિડન્સ મળે, અહીંયાથી ઇન્ડિયા જા, પેલા અવિનાશ સાથે મેરેજ કર અને બહુ જ પ્રેમથી ડિવોર્સ લઈ લે. ઓકે. હું ડિવોર્સ પેપર્સ લઈને ઇન્ડિયા આવીશ અને બિફોર મેરેજ તને આપી દઈશ. રાઈટ. ઓકે ઓકે. યા. નાઉ એવરીથિંગ ઇઝ ક્લિયર ટુ યુ? એવરીથિંગ ઇઝ એબ્સોલ્યુટલી ક્લિયર. ઓકે. ધેન બિફોર યોર દાદીમા કમ્સ, આઈ બેટર મેક અ મૂવ. ઓકે. હે વિકી. વિકી. થેન્ક્સ અ લોટ. યુ આર અ ગુડ ફ્રેન્ડ, મેન. કમ ઓન. આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. સી યુ. બાય. બાય. મિસ્ટર અવિનાશ, તમે જો મારા સપનામાં રાચતા હો તો સપનામાં જ રાચ્યા કરજો, કારણ કે હું તમારા માટે સપનું બનીને જ રહીશ.
હકીકત ક્યારે નહીં બનું. અરે અભિભાઈ, તમે હજી સુધી શું કરો છો? સવારના 4 વાગ્યા કઈ ખબર? ભાભી આ શું કરી રહ્યા છો? ભાભી બારો ને આવે ખેતર પાદર ગામ તળાવે એક મેકની વાહો વાહે. અરે વાહ કવિતા એન્ડ ઓલ, હવે વાંચવા દો ને. સૌથી પહેલા પૂરી કરીને તમને જ વંચાવીશ ને. પ્રોમિસ? હા પ્રોમિસ પ્રોમિસ. ચલો ચલો સુઈ જાઓ, હવે સવારના 4 વાગી ગયા છે. સારું તો એ તો હું ફોન લેવા આવીને તા માશે સવાર સુધી કવિતાઓ જ કરતા રહે. સુવાનો ક્યાં ટાઈમ છે ભાભી? સીધા ફાર્મ પર જવું પડશે. મને તમારી બધી શરત યાદ છે. તમે પેલા જ્યુસ પી લો. નહીં હું નથી પીવાની. જ્યાં સુધી તું મને હા નહીં પાડે ને ત્યાં સુધી હું જ્યુસ વ્યુસ કઈ જ નથી પીવાની. પી લો ને દાદી માં, એ તને કહું ને નથી પીવાની. મોઢું કેટલું નાનું નાનું લાગે. એટલે નાનું નાનું થઈ ગયું પણ હું નથી પીવાની. અને હું જો ઇન્ડિયા આવવાની હા પડું તો? એ જા, હું નથી. શું તું ઇન્ડિયા આવવા માટે હા પાડે છે? નહીં હું નહીં માનું. મારા માથે હાથ મૂકીને કે તો જ માનીશ. હું ઇન્ડિયા આવવા તૈયાર છું. મને ખાતરી જ હતી બેટા તું મને ના નહીં પાડે. એટલે જ તો ઈમેલ કરીને એ લોકોને મેં જણાવી દીધું છે કે હું અને મારી અવની ઇન્ડિયા આવીએ જ છીએ. ચાલો હવે જ્યુસ પી લો. ઓ જાગને જાડિયા, ઉઠને પાડિયા, તુજ વિના ચા ગાંઠિયા કોણ ખાશે. પ્રભાતી આ પ્રભાતી ગાઉં છું પણ કયા સુરમાં ગાઉં છું કાંઈ ખબર નથી પડતી. અરે જાનવી, આ લોકોનો કાંઈ ફોન બોન આવ્યો કે નહીં? સવારના 9 વાગવા આવ્યા છે, અહીંથી ફોન પણ ગાયબ છે. મારા ઘરમાં કોઈને કાંઈ પડી નથી, આ લોકો આવવાના છે, કોને વાત કરે? હવે આમને તો કાંઈ કહેવાશે નહીં. કહો કહો, સાંભળું છું. એમ હું એમ કહું છું કે આ લોકો આવ્યા નથી એની ચિંતા નથી થતી તમને? ચિંતા? વળી પાછું કોણ ગયું? ચિંતા નહીં, ચિંતા. આ લોકો આવ્યા નથી એની ચિંતા નથી થતી? બાપુજી, કોણ ગુજરી ગયું કાંઈ ખબર નથી પડતી. તમે અહીંયા જ બેસો, હું સંભાળી લઉં બધું. આખી બાજી મારા હાળા, કોઈને કાંઈ પડી નથી. નથી આને કાંઈ પડી કે નથી જાનવીને કાંઈ પડી? શું જાનવી પડી ગઈ? અરે બાપુજી, જાનવી પડી ગઈ, હવે આ ઘરના બધા કામ કરશે કોણ? હા, આ તારો બાપ છે ને પતાવશે. એમ તો તમે તમારે શરૂ થઈ જાઓ. ભલે ભલે જાઓ. પેલા જો તો ભાઈ વોચમેન. અરે બાપુજી. હા ભાઈ. આપણે પેલા ગાયત્રી માસી ને અવની ને એ લોકો આવવાના તો આવી ગયા. જાનવી, એ જાનવી, આને આમ છૂટો નહીં મૂક. અંદર ની રૂમ માં બાંધીને ગાંડો કરી મૂકશે મને. સાંભળો, નાઈ લો. ખાઈ લ્યો. બાપુજી, આપણા ઘરમાં કોઈ દિવસ કોઈએ નાયા પેલા કઈ ખાધું છે? જરાય નહીં. એના કરતા હું નાઈ લઉં છું. એ ટાઢા પાણીએ નાજે તો કઈ કાન ખુલશે ભાઈ. શું કઈ કીધું? મારા હું કઈ નથી બોલ્યો. ના, હોટેલ આવતા હતા એટલે. ઉંમર થઈ ને. સંભાળજો, હમણાં તને પડી ગઈ એવું કહેતા હતા. બોલ. અરે જાનવી, આ ગાયત્રી ને અવની આવવાના હતા તો તમારે અવિનાશ ને મોકલવો હતો. અરે એ નહોતો તો કમસેકમ બેરખાને તો મોકલવો તો. આ તમે મોકલી મોકલીને પેલી ગુણીને મોકલી. આ જેને જવાબદારી જેવું કઈ છે જ નહીં, બેઠી છે ફિલ્મ જોવા ક્યાંક, કોને ખબર. બાપુજી, હું પહેલા છે ને અભિભાઈને જ મોકલવાની હતી, પણ એમાં એવું થયું ને કે ગાયત્રી માસી જ્યારે ત્યાંથી નીકળ્યા ને ત્યારે એમણે મને ફોન કરીને કહ્યું કે જાનવી બેટા, તમે કોઈ હેરાન ન થતા, અમે લોકો સીધા ઘરે આવી જઈશું. અને એટલું જ નહીં બાપુજી, મુંબઈથી ઉતરીને પાછી બરોડાની ફ્લાઇટ પકડીને ત્યારે પણ મને ફોન કરીને કે ભાઈને તો તું બિલકુલ હેરાન નહીં કરતી. હવે તે છતાં પણ મેં ગુણીને મોકલી છે, તમે ખોટું ટેન્શન કરો છો. આ ગાયત્રી નવનીનો ફોન પણ આવી ગયો? તોય તમે મને જગાડ્યો નહીં બહુ બેટા. મને ખબર છે ને તમે ગમે તેટલા વહેલા સુઈ ગયા છો, પણ મોડી રાત સુધી તમને ઊંઘ નહીં આવી હોય. હવે માર મળસ કે તમારી આંખ મળી હોય ને એવામાં જો ફોનની ઘંટડી વાગે તો? એવું ન થાય એટલે ફોન હું મારી રૂમમાં જ લઈ ગઈ હતી. સારું બેટા. બાપુજી, આ ગાયત્રી માસીને તમે ઘણા વર્ષો પછી મળતા છો ને? હા બેટા, કોને ખબર આટલા વર્ષો પછી ગાયત્રી કેવી લાગતી હશે. અરે ઓલી અવની અવડીક નાનકડી હતી ત્યારે અમે એમને વળાવવા ગયા હતા, સાથે એના મા બાપ અને ગાયત્રી પણ હતા. હો બેટા, આજે આજે મને મારો ગોરિયો બહુ યાદ આવે છે. ગોરિયો? ગોરિયો એટલે ગૌરીશંકર, આ અવનીનો દાદો.
અમે બંને નાનપણના મિત્રો અને પાછા અમારા બંનેને લગ્ન એક એક દિવસના અંતરે થયા હતા. શું વાત કરો છો? પહેલા દિવસે મારા લગ્નમાં અણવર થયો, બીજા દિવસે હું એના લગ્નમાં અણવર, અને તે દિવસે જાનીઓ જે ગીત પાડેલું ને આજે હજી મને યાદ છે. પરણા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે, ઉફાર્યો તો દાદા પાસે માગું થોડી શીખ રે, હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ. કેમ છો તમે? અરે કેવો લાગો છો? હજુ સુધી જુવાનીના સંભાળા યાદ કરી શકો એટલો માયલો સાબુત રાખ્યો છે ગાયત્રી. પાય લાગુ માસી. સુખી રે, સુખી રે બેટા, તું જાનવી છે ને? અરે ગાયત્રી તું આવી ગઈ તો અવની ક્યાં છે? અવની ને બોલાવ, ઘણા વખત પછી મે જોઈ છે ને બોલાવ. આવે છે, આવે છે, આવે. બાપુજી ગુડીને મે કીધું છે કે અવની ને બાર ઉભી રાખે. અરે બેટા બહાર કેટલો તડકો છે ને બોલાવો, નાની હતી ત્યારે જોઈતી, બોલાવો તમે જલ્દી. અને કેમ આવું કરો છો બાપુજી? ઘરની લક્ષ્મી પહેલી વાર ઘરમાં પગ મૂકે છે તો એને આરતી તો ઉતારું કે નહીં? જાનવી બેટા, મેં તને પહેલી વાર જોઈ પણ એવું લાગે છે કે મારી બેન પુષ્પાએ સાચા હાથમાં ઘરના સંસ્કારની ચાવીઓ મૂકી છે. અરે વો બેટા વાતોના વડા થશે, સ્વાગતની તૈયારી કરો જાઓ. આ હો ગાયત્રી ઘણા વર્ષે મળ્યા, સાચે જ ઘરે આવી ગયો લાગે છે, સાચે જ ઘરે આવી ઘરે આવવાનો આનંદ 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 થઈ ગયો સાચે ભાઈ. બેસ બેસ માસી. કેમ છો માસી? મજામાં. લો માસી તમારા માટે ગરમા ગરમ ચા. ઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તું તું શામલ બરાબર? નહીં માસી, હું શામલ. હવે ઉંમર થઈ ગઈ ને યાદ નથી રહેતું મને. એ તું તો એકદમ બદલાઈ ગયો છે. તારા વાળ ને શું થયું? હા એ બદલાઈ નથી ગયો, બદમાશ થઈ ગયો છે ગાયત્રી. એને જે સાંભળવું છે ને એ સાંભળશે ને તો ધ્યાન ભેરો થઈ જશે. અચ્છા તમારા પર ગયો છું ને. જો જો બાપુજી ને મસ્કરી. મારા વરરાજા ક્યાં છે? એ ફાર્મ પર છે, હમણાં આવતો જશે. અચ્છા અચ્છા. બેટા આવી ગયા? આવી ગઈ. અરે જાનવી બેટા આ જો, આવી ગઈ, જાઓ જાઓ જરા. વાવ દાદીમા, આ ઘર તો એકદમ આપણા અમેરિકાનું ઘર જેવું છે ને. એક મિનિટ ભાભી, એ મંદર ન અવાય. એક્સક્યુઝ મી, હું હજી સુધી તમારી ભાભી નથી થઈ એટલે પ્લીઝ. સોરી ભાભી. ઇટ્સ ઓકે. વેરી ગુડ. પ્લીઝ, વોટ્સ ઓલ ધીસ નોનસેન્સ? ધીસ આર ઇન્ડિયન રિચ્યુઅલ્સ બેટા. બહુ જ્યારે ઘરમાં પહેલી વાર પ્રવેશ કરે ને ત્યારે એની નજર ઉતારવી પડે. આઈ સી. એ લાલ વસ્તુ લગાડીને. વેરી ગુડ. ચાલો બેટા હવે પગે લાગો. પે રિસ્પેક્ટ, કમ ઓન. પગે લાગવાનું? પગે તો લાગવું જ પડે ને. ચાલ. મને પાછળ દુખે છે. ચાલ. લાગું છું લાગું છું. અંકલ પાય લાગુ. શું કીધા બેટા? શું? ચાલ પતિ કહું. હા નહીં, આમને આમને બી લાગવાનું જ. અરે મોટા છે, હવે ટકલું હોય એટલે મોટા થોડા કહેવાય. અચ્છા લાગું છું અંકલ. હું પગે નહીં લાગું. હું લાગું છું એમ કહું છું. હશ ઓવર આઉટ. નહીં હવે આમને આ બાજુ પણ. ના ના રેવા દે, તું તો મારી નાની બેન જેવી છે. આમને બી લાગવાનું જ. હું શું કહું છું અંકલ, તમારા ઘરમાં જેટલા મેમ્બર્સ હોય બધાને બોલાવીને એક સાથે ઉભા રાખો લાઈનમાં, એટલે શું મારે એક સાથે પતે? આ થોડી થોડી વાર આમ કરવામાં પ્રોબ્લેમ. ભાઈ ભાઈ તમે આને બહુ નાની જોઈ હતી ને? અવની કદી ત્યારે જોઈ હતી. તમારી બહુ તમને સોંપવા આવી છું. નહીં ગાયત્રી, અવની આ ઘરની બહુ નહીં, મારા ગોરિયાની દીકરી તરીકે રાજ કરશે, રાજ. અંકલ અંકલ, આઈ એમ ફીલિંગ વેરી ટાયર્ડ, આઈ વોન્ટ ટુ ફ્રેશન અપ. શ્યામલભાઈ એક કામ કરો ને, આ લોકોની ગાડી પાછલા દરવાજાથી અંદર લઈ લો, સામાન ઉતારી લો, જાઓ. બેસ્ટ આઈડિયા છે બાપુજી. એના કરતા એક કામ કરું તો, પાછલા દરવાજેથી ગાડી અંદર લઈને સામાન ઉતારી દઉં તો? ધી બેસ્ટ. ચાલ ચાલ ગોળી આપણે કામે વળગીએ. ચાલ. ઓ માય ગોડ, એ જ વસ્તુ રિપીટ કરી? કાર નો પ્રોબ્લેમ. યુ મીન હિઝ આઈટમ નંબર 1? અવની યપ, ચાલ મારી સાથે. આપણે બંને છે ને રસોડામાં બેસીને બહુ બધી વાતો કરીએ. રસોડા? ઓ યુ મીન કિચન? નો નો, આઈ એમ ફીલિંગ વેરી ટાયર્ડ, આઈ વોન્ટ ટુ ફ્રેશન અપ. અરે બેટા લાંબી મુસાફરી કરીને આવી છે, ભલે થોડો વખત આરામ કરતી બિચારી, પછી લઈ જજો. અંકલ please don't call me bichari. Do I look like the bichari kind of girl? મને જોઈને કોઈ પણ બિચારી તો નહીં જ કે. અવની ગડબડ થઈ મારાથી. ઓકે સોરી કહી દઉં. સોરી. ઓકે અંકલ
I'm very sorry. I'm really sorry. હું શું કહું છું? તમારા ઘરમાં જેટલા બી મેમ્બર્સ હોય બધાને બોલાવી લો એટલે એક સાથે હું બધાને સોરી પણ કહી દઉં. તો શું આમને આમ થોડી થોડી વારે સોરી 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 સોરી. ઓકે, આપણે ક્યાં જવાનું છે? કિચનમાં? નો, મને ખબર છે આપણે રસોડામાં જવાનું છે. રાઈટ અંકલ? અંકલ યુ ગો, આઈલ કેરી ઓન. અંકલ આઈલ જસ્ટ ગો ટુ ધ રસોડા એન્ડ કમ. ઓકે, નો આઈલ ગો ટુ ધ રસોડા and have a soda in the rasoda. I'll just come. Okay, rasoda, where are you? Maaf karjo bhai, laad kod ma uchri chhe ne etle thodi jiddi thai gayi chhe. Vaak to badho. Nahi nahi Gayatri, chokri America ma moti thai chhe etle aina vatavaran ma set thata jara var lagche. Ha, e pan chhe. Are ha, phone ma ek vaat karvani to rahi gayi. Kai vaat? Aa mahina ni 26mi tarike lagna no muhurat bahut saru chhe. તો લગ્ન આપણે 26મી એ પતાવીએ તો કેમ? અરે ગાયત્રી, તો ઘડિયા લગ્ન લેવા તૈયાર છું. પણ લગ્નની તૈયારીમાં જલ્દી કરવી પડશે. તું જરાય ચિંતા નહીં કરતી, આપણે જાનવીને કહેશું ને બધી તૈયારી કરી નાખશે. પણ તું હમણાં ફ્રેશ થઈ જા પ્લીઝ. ચાલે ચાલે. અરે જાનવી બેટા, માસીને એમનો રૂમ બતાવો જોઈ. જી બાપુજી. ચાલો. નો, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, લીવ મી અલોન. અરે ખા બટાટા વડા. આ નથી ખાવું, છોડો. ઓ માય ગોડ, નથી ખાવું મારે. કઈ જાતના માણસો છે ઘરમાં? બધી ફ્રાઈડ આઈટમ મારા મોઢામાં નાખ નાખ કરી રહ્યા છે. બટેટા વડા ખાઓ ને ખાંડવી ખાઓ. માય ગોડ, જી મારે હેમ્બર્ગર ખાવું છે. છે તમારી પાસે? તો કેટલી ગરમી લાગી રહી છે મને ઇન્ડિયામાં. ઇટ્સ સો હોટ ઇન ઇન્ડિયા મેન. આઈ એમ ઓલરેડી મિસિંગ અમેરિકા. અમેરિકા, વેર આર યુ? અરે ગોળી, એક કપ ચા પીડાવજે, બહુ માથું ચડી ગયું. તને જંખવાની ક્ષણો એ વહી ગઈ, સતત જુરવાની એ ક્ષણો વહી ગઈ. ગયા રાત દિવસ જુદાઈના ખૂટી, છબી ચૂમવાની એ ક્ષણો વહી ગઈ. આવી ઊભી રહે તુમારી બાર સાખે, પ્રતીક્ષાની પરવશ ક્ષણો એ વહી ગઈ. નમસ્તે. કેટલી વાર પણ હું આવી છું ત્યારથી આજ કરી રહી છું. આમ ને આમ તમારે ડાયરેક્ટ હોસ્પિટલમાં જવું પડશે. આ ઘર છે કે મંદિર છે? માય ગોડ. એનીવે, હુ આર યુ? હ્યુમન બીઈંગ. ઓહ, મિસ્ટર હ્યુમન બીઈંગ. તમે મને કહી શકો મારું લગેજ ક્યાં છે? બાબા લાબા લગેજ. બે લગેજ નો મતલબ પણ નથી ખબર. માય ગોડ, એટલા ડમ લોકો છે ઇન્ડિયામાં. રિયલી, લગેજ નો મતલબ છે મારો સામાન. અને તમે ક્યાં નામ મારી સામે સ્ટેર કેમ કરી રહ્યા છો? ઇટ્સ બેડ મેનર્સ ટુ સ્ટેર એટ સમબડી લાઈક ધેટ. અરે અભિભાઈ, તમે આવી ગયા? ઓ માય ગોડ, એટલે આ આવને અહીં આવ, તારી ઓળખાણ કરું. આવ 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 છું, આવ છું. ગ્રેટ ગ્રેટ. અભિભાઈ, આ છે અવની. એમ રાખો ને. હા, આ બરાબર છે. માય ગોડ, ટ્રેક્ટર ટ્રેક્ટર. યા, આઈ નો, સ્ટ્રોંગ હેન્ડ. અને અવની, આ છે અવિનાશ, તારા મનનો માણીગર. અને તને ખબર છે રાતોની રાતો છે. અચ્છા, એક કામ કરો, તમે બંને બેસીને વાતો કરો, તમારા માટે ચા લઈને આવી. ઓ યા, શ્યોર. આઈ નો તમે ક્યાં જઈ રહ્યા છો. તમે રસોડામાં જઈ રહ્યા છો. અહીંયા ઇન્ડિયામાં લેડીઝ ઓલવેઝ રસોડામાં હોય છે, રાઈટ? આઈ એમ સોરી મેં તમારી સાથે આવી રીતે વાત કરી. બટ યુ નો, ખરેખર મને એમ જ થયું કે તમે ઘરના સર્વન્ટ છો. એટલે હું તમને ઘરઘાટી લાગ્યો? નો, ધેટ્સ નોટ ધ પોઈન્ટ. યુ નો, મે સ્ટેશન ના ફોટોગ્રાફ્સ જોયા છે ને, એમાં કુલી આઉટફિટ છે. કુલી, એ કુલી આપણે નથી. હા હા હા, એટલે રેવા દો, વધારે ગંદુ થાય. સોરી, ઇટ્સ ઓકે. તમે તમે ઊભા છો શા માટે? તમે બેસો ને. તમે બેસો ત્યાં સુધી હું સ્નાનાદી વિધિ પતાવીને આવ્યો. કઈ વિધિ? સ્નાનાદી. સોરી. એટલે નહાઈ ધોઈને માણસ જેવો તૈયાર થઈને આવું તો કદાચ મારી ઓળખાણ તમને પડે. જસ્ટ બી સીટેડ, આઈલ કમ. ઓકે, બી વોટ? બી સીટ? આઈ, ઓ માય ગોડ, બી 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 સીટેડ, બી બી સીટેડ. આઈ ડોન્ટ નો, તમને જોઈને હું કેમ નર્વસ થઈ ગયો છું ખબર નહીં. જસ્ટ બી સીટેડ, આઈ લાઈક, બેસો, હું આવું છું. પ્રોબ્લેમ, તમે જે બોલ્યા એ મેં સાંભળી લીધું. તમે બી સીટેડ બોલ્યા. ઓ ગોડ, એટલે મારે આ નમૂના સાથે લગ્ન કરવાના જ. કરી લે અવની, એક વાર ડિવોર્સ પેપર પર સિગ્નેચર થઈ જાય પછી બીજી જ મિનિટે આઈલ ફ્લાય બેક ટુ અમેરિકા.
I can't believe it, uncle. I really can't believe it. अरे you have to believe me, बेटा. तने मारा लगन नहीं बात करूँ. वो हम सजी दजी ने घोड़ा पर लगन करवा निकले लो ने. तो खबर नहीं कोई छोकरा है फटाकड़ो फोड़ो अने घोड़ा उछलो नू पड़े हेठो. हेठो, nice word. हेठो. अब तो सारू जगह गौरी शंकर मारी बाजू में उठो तो इन्हें पकड़ी रखो. नहीं तो आम बैठो होता. बैठो, हेठो, बैठो. अने विदाई वक्ते पाचा फटाना पन शरू से जाता है. तो खराद दे, फटाना तो खराद दे. फटाना? दादी बाबू व्हाट इज फटाना? द ब्रदर ऑफ वटाना. ओह बेटा हूँ समझाऊ तो ने पटाने जात नु फंक्शन छे. लग्न पति जाय पछी कन्या पक्ष वाला वर पक्ष वाला साम सामे बेसे एक बीजा ने हसी मजाक करे अने साम सामे गीतो गाय ने उतारी पाड़े. उतारी पाड़े? यू मीन एक बीजा नु इंसल्ट करे? हा हा, एटले एक प्रकार नी मीठी मजाक एम. એટલે કે એક પ્રકારની મીઠી આક્ષેપબાજી નો ફંક્શન. ઓકે અંકલ, અંકલ તમારા લગ્નમાં કઈ જાતના ફટાણા ગવાયા તમે મને કહોજો. મારા લગ્નમાં? મારા લગ્નમાં એક જ ફટાણો ગવાયો છે બેટા. એ વેવાય ઘોડો નથી સાચવતો, વહુ શું સાચવવાના. ઓકે. અરે માસી, તમારા જમાનાનું એક ગીત. હા હા માસી, હો જા હો જા હો જા. ઠીક છે ઠીક છે. વેવાય નાક વાઢે જાન ભૂખી જાય રે. અરે બાબા, અરે શું બાબા કરો છો? આપો ઇન્સલ્ટ છે. જવાબ આપો, જવાબ આપો ભાભી. હા, ઉભાર ઉભાર. સુનો સુનો પરાઈ જાન, તમને જોઈએ શનુમાન. ઘરમાં ભર્યા ચોખા, જાનમાં આવ્યા બોખા. અરે સુનો સુનો પરાઈ જાન, તમને જોઈએ શનુમાન. ઘરમાં ભર્યા રીંગણા, जान मावे ठिंगड़ा. सुनो सुनो पराई जान, तुमने जो ये शनुमान. बोलो बोलो. भरा गुंदर, जान मावे उंदर. भाभी, he's calling us उंदर. माउस माउस. साची को गायत्री, आ फटाना सामले ने मने तो पेट्रोमैक्स ना निकलेला अजवाला में अपनी जान याद आवी गई. माय गॉड, अंकल कितना एक्साइटिंग हशे ए मैरिज तुम्हारा पेट्रोमैक्स में. अरे बेटा, आपने तेरे एवज मैरिज कराऊं छु. ना बापूजी मारे नहीं करे एवज मैरिज करी तो जो. अबनी तने खबर छे, छोकरी ज्यार थी समझणी थाय ने त्यार थी नी आंखों में चोरी ना चार फेरा फरवानु सपनु रमतु होय छे. अने चोरी ना चार फेरा એટલે चार वक्त चोरी में गोल गोल फरवानु એટલું જ નહીં. તમે રહેવા દો બાપુ, અત્યારે બોલી લેવા દો ને બાપુ, હવે તો મશીન આવી ગયું છે. અરે બેટા, એ ચોરી ને એવું કઈ ખબર નહીં, અર્થ સમજાવો ને. ના, મને ખબર છે અંકલ. આઈ નો ચોરી. યુ આર ટોકિંગ અબાઉટ રોબરી, રાઈટ? હમણાં હમણાં સમજાવો ને. ના ના, અહીં આવો, તને સમજાવ. અહીં આવો, અહીં આવો, અહીં આવો. અભિભાઈ તમે આવો, આ બાજુ આવો. આવો, તારો હાથ આપ મને. અભિભાઈ તમારો હાથ આપો. પહેલા ફેરામાં પતિ પત્ની નો હાથ પકડી અને એને આ જીવન સુખી રાખવાનું પાણી ગ્રહણ કરે છે. અને બીજા ફેરામાં પતિ પત્ની ને કહે છે કે ચાલ આપણે બંને જણ ભેગા મળીને પ્રભુ પાસે આશીર્વાદ માંગીએ કે તું પૃથ્વી જેવી વિશાળ હૃદય ની બને. અને ત્રીજા ફેરે પતિ પત્ની ને કહે છે કે તું અન્નપૂર્ણા બનીને ઘરને સમર્થ બનાવ, ઘરને ઉલ્લાસમય બનાવીને સંપત્તિ વધાર, આપણું લગ્ન જીવન સુખી રહેશે. અને ચોથા ફેરામાં પત્ની પતિ થી આગળ ચાલે છે અને યમ દેવતા ને પ્રાર્થના કરે છે. હે યમ દેવતા, મૃત્યુ સમય તમે પહેલા મારો સ્વીકાર કરજો જેથી હું આ જીવન અખંડ સૌભાગ્યવતી રહું. અને ચાર ફેરા ફર્યા બાદ પતિ પત્ની એકબીજાને હાર પહેરાવે છે, વડીલો આશીર્વાદ આપે છે અને પુષ્પવૃષ્ટિ કરે છે. અવિનાશ, રાહ જો ચોથો ફેરો પૂરો થવાની, પછી તું પણ મુક્ત અને હું પણ મુક્ત. બસ પછી મારા સપના પૂરા કરવા પાછી અમેરિકા ઉડી જઈશ. आजाद पंखी बनी कन्या अग्नि आयक्षत सर्व अर्धमा देव प्रेत उपचप्तुमापते स्वाहा. ओम शुभम नमामि सर्वदाय ओम यारि पुसि राजा पादपक्षिया परिशमस्तु पति भारतं देवस्य स्वाहा. ओम शुभम લગન કર્યા? ના ના, એટલા એટલા સરસ દેખાવ છો, હજી લગન નથી કર્યા? છોકરી શોધો છો? અચ્છા, તો મને પણ એક અમેરિકાનો છોકરો શોધી આપો ને. મારા હજી ક્યાં લગન થયા છે? જાનવી,
શામલ ભાઈ આવે, બેસો, મજા આવશે એમની સાથે. યા બાય. અરે જાનવી, કમાલ છે. અહીંયા અહીંયા ઇન્ડિયામાં તો સર્વન્ટ્સ ને પણ અમેરિકન છોકરાઓ સાથે મેરેજ કરવા હોય છે. ઓહો હો હો. અરે જાનવી, કહું છું, ક્યાં છો? અરે બાપુજી પેલી વિદાય વિધિ નો સામાન લઈને ક્યાં ના બોલાવે છે જાનવી? હા, પણ આ કાન નું મશીન એક તો આડું ઓડું મુકાઈ ગયું છે ને. અરે વિકીભાઈ, કેમ છો બાપુ? ઓળખાણ પડી કે નહીં? ઓફકોર્સ, કેમ નહીં, ગાયત્રી માસી ઓળખાણ કરાવી હતી. નહીં બાપુ, ગાયત્રી માસી ઓળખાણ કરાવી હતી. મેં એ જ કહ્યું, ગાયત્રી માસીએ ઓળખાણ કરાવી હતી. સાવિત્રી માસીએ નહીં, ગાયત્રી માસીએ ઓળખાણ કરાવી હતી બાપુ. લુક શ્યામલભાઈ, હું એ જ તો બોલ્યો, ગાયત્રી. જવા દો, જવા દો. મને એ કહો, એન્જોય કે નહીં લગ્નમાં? એન્જોય કે નહીં? યસ શ્યામલભાઈ, એન્જોયિંગ. યુ નો, મેં પહેલી વાર આવા એથનિક મેરેજ જોયા. એ બાપુ, કેથલિક મેરેજ નતા, હિન્દુ વિધિથી મેરેજ તો હતા. નહીં નહીં, એથનિક, એથનિક મેરેજ. ગુડ શો મેન, સોલિડ. હલ્લા ગુલ્લા. રસગુલ્લા તમને ભાવ્યા? ભાવે જ ને, મહારાજ છે, કલકત્તાથી આપણે બોલાવ્યા હતા. તમને ભાવ્યા કે નહીં? ભાવ્યા કે નહીં? હવે જુટ્ટું શું કામ બોલો છો? મેં જોયું તો હા, ઝાડની પાછળ ઉભા રહીને તમે 15-20 જે ગપકાવી ગયા હતા ને, હું ગણતો હતો. લઈ આવ, લઈ આવ, તમારા માટે લેતો આવું. નહીં નહીં, પ્લીઝ પ્લીઝ. મેં કહ્યું કે નાઇસ ફંક્શન. રાઈસ? મારો બેટો ધોળિયો ભાતમાં શું ભાળી ગયો કોને ખબર? હે, વોટ ઇઝ ધીસ ધોળિયો? યુ ડોન્ટ નો ધોળિયા? નો. ધોળિયા મીન્સ વાઈટિયા. સમજી ગયો, સમજી ગયો બાપુ. બીજી થાળી ખાતા પહેલા પહેલી થાળી ખાલી કરવી છે એમ જ ને? જાઓ જાઓ, જઈ આવો. અહીંયાથી સીધા જઈને રાઈટમાં જશો ને, રાઈટમાં ટોયલેટ આવશે. જાઓ, હળવા થઈને આવું, બીજી થાળી લઈને આવજો. જો જો, મારે ક્યાંય નથી જવું, મેં ખાઈ લીધું છે. તમે મને પ્લીઝ, તમે માફ કરો. જરા ધોળિયાઓને શું કરવું જ કંઈ ખબર નથી. દર્શન કરવા જવું છે તો એ લેફ્ટમાં જો, લેફ્ટમાં દર્શન કરવાના, રાઈટમાં હળવા થવાનું અને અહીંયા ગળાવાનું. હું બીજી થાળી લઈને ઊભો હોઈશ, પણ જોજો હાથ ધોઈને જજો, પછી આભટ જેટ લાગશે. હું જઈને આવું છું. પ્લીઝ પ્લીઝ સાંભળો, મારે તો અવનીનો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે. નૈનીનો? બોલો, જે ધોળિયો અને તો એ પાછો આંખને કહે છે નૈની, કાનને તો કોને ખબર શું એ કહેતો હશે. એ તમને આંખમાં પ્રોબ્લેમ છે, મને કાનમાં પ્રોબ્લેમ છે, પણ નો પ્રોબ્લેમ. હા, તમારે જ્યાં જવું છે ને, ત્યાં આંખ નાક કાન કસાઈની જરૂર પડતી નથી. જાઓ, તમે તમારા હળવા થઈને આવો, હું હમણાં થાળી લઈને આવ્યો. નહીં, મારે મારે ક્યાંય નથી જવું, પ્લીઝ. ઓ માય ગોડ, આ માણસ બચારો બહુ દુખી છે. શું કરવું આનું કઈ ખબર નથી પડતી. માથું દુખે જ ને? નહીં, માથું દુખે જ ને? આ બધો પેટનો ગેસ માથે ચડી ગયો છે. મારી વાત સાંભળો, જઈને હળવા થઈ આવો. નહીં નહીં ભાવે? નહીં નહીં ભાવે? નો. તો ચલો આપણી જોડે. ક્યાં? ખેતરમાં, ઝાડની નીચે, ઓપન એર. અરે આપણા ખેતરમાં તો ગોબર ગેસનો પ્લાન્ટ છે. ચલો ચલો, પહેલી વાર બરોડામાં અમેરિકન ગેસ મળશે. ચલો લઈ જાઓ તમને. નહીં ભાવે, પ્લીઝ જવું પડશે. પ્લીઝ શ્યામલભાઈ. અરે ગુણી બેટા, આપણે છે ને બાપુજી બોલાવે છે આ કવર લઈને. હા, તમે 2 મિનિટ જાઓ, હું આવી. આ 1 મિનિટ, તારા હાથમાં શું છે બતાવ તો મને. ગુણી, તમે જાને, હું આવું છું 2 જ મિનિટ માં. ગુણી, મેં તને એમ કીધું, તારા હાથમાં શું છે બતાવ. તમે કોઈને કહેવાના ન હતો. જા, હા બોલ, શું છે તો બતાવ પહેલા મને. જો જો, આ દૂધમાં છે ને મેં ભાંગ નાખી છે. ભાંગ? તારું ફરી ગયું છે? અરે સાંભળો, જ્યારે જો તારે આવી ભાઈ અબની અબની કરતા હોય છે, હા, એટલે એકવાર આ દૂધ પીશે એટલે એમને ભાભી સિવાય કાંઈ દેખાશે જ નહીં ને, મજા આવશે. ઓકે, બોલું છું. ના ના, બાપુજીને ખબર પડશે ને તને મને ધોઈ નાખી તો બધું નહીં કર. જો જો, વિકીભાઈ આવ્યો. કેમ છો વિકીભાઈ? અરે વિકીભાઈ, ગુડે મોકલાસ નીચે. તમે જમ્યા કે? ભાભી, સવારથી જમી જ રહ્યો છું. મારે એનીનું કામ છે, એને બોલાવી આપશો પ્લીઝ? જુઓ, એ તો ઉપર ચાલી ગઈ છે, એનાથી આજે નીચે નહીં અવાય. પ્લીઝ ભાભી, જો મારે 1-2 ડોક્યુમેન્ટ સાઈન કરાવવાના છે એની પાસે. અચ્છા, એ આવી બાપુજી. એક કામ કરો, તમે મને મેસેજ આપી દો, હું જાય, હું એને કહી દઈશ. નહીં, મારે કેટલીક ઇન્સ્ટ્રક્શન પણ આપવાની છે એને. એક્ચ્યુઅલી હવે એનાથી નહીં અવાય. એક કામ કરો ને, તમે મૂકીને જતા રહો, એની સાઈન લઈ લઈશ. પ્લીઝ ભાભી, પ્લીઝ. આવી બાપુજી. પ્લીઝ ભાભી, જો 1 મિનિટનું કામ છે. અચ્છા અચ્છા, એક કામ કરો, તમે અહીંયા બેસો. ગુણી, જા બેટા, ભાભીને બોલા, બેસો તમે. હા, આવી બાપુજી. ગુડે, ક્લાસ મૂકી છે. જાનવી બેટા, આવી આવી.
આવે આ બીજું અરે ખાલી થઈ ગયા હોય તો આવો બાપુ. એ વિકીભાઈ, અરે કમાલ કરો છો બાપુ, હું તમને રાઈટ માં શોધું છું, તમે લેફ્ટ માંથી નીકળો છો. ફર્સ્ટ ક્લાસ આઈટમ લઈ આવ્યો તમારા માટે. ચાલો ચાલો જલ્દી મોડું. નહીં નહીં ફાવે. રમતા રમતા ખાવું છે? રમતા રમતા નહીં. ચાલો ગોળ ગોળ ધાણી. પ્લીઝ જો શ્યામલભાઈ, દો એ આટલે આટલે પાણી. ખબરદાર ખબરદાર, દોડી દોડીને ખાવ નહીં. તમારો એક તો આજમો ખરાબ છે. બેસો 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 બેસો, તમારા માટે સ્પેશિયલ આઈટમ લાવ્યો છું યાર, સમજો વાત ને. આ શું છે? આ પેલું તમે અમેરિકાનું પેલું લગાડો ને જમતા પહેલા, પેલું બીફ. હા બેબ બેબ, બાકી અમારામાં તો લાળિયું કેવો, નાના છોકરાઓ લાળ પડે ને એના માટે રાખજે. એનીવે ચાલો ચાલો મોઢું ખોલો, સ્પેશિયલ આઈટમ તમારા માટે બાપુ, સ્પેશિયલ આઈટમ. મોઢું ખોલો ખોલો ખોલો. આ ભાવ્યું ભાવ્યું કે નહીં? આ શું છે? ન ભાવ્યું તમને? અરે તમારી ફેવરેટ આઈટમ છે. શું? રસગુલ્લા ને રાઈસ નું મિક્સચર. ભાવ્યું? ઓર એક થઈ જાય. નહીં પ્લીઝ, ન ઉલટી કરો. તમે જઈ રહ્યા કે નહીં? તો ઉલટી કરો છો. લો લો તમારા માટે. નહીં પ્લીઝ. નહીં ફાવે? નહીં ફાવે. હા નહીં ફાવે? નહીં. બીજું કઈ લઈ આવું તમારા માટે? નો. તમારી સ્ટાઇલ નું? નો. અમેરિકન બર્જર લેતો હું. અમેરિકન બર્જર? બર્જર? વોટ ઇઝ બર્જર? પેલું તમે બે પાઉની નીચે પેલું રાખો ને, પેલું અમેરિકન બર્જર. બર્ગર 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 બર્ગર, ઇન્ડિયન બર્ગર લઈ આવું. જુઓ બે પાઉ લઉં છું, એના વચ્ચે આ મિક્સર મૂકું છું, એના ઉપર હું ચાસણી મૂકું છું, અને સેવ તાજી ભભરાઈને લેતો આવું, તમને મજા આવશે. જુઓ હું લઈને આવું છું તમારા માટે. જુઓ યાર, કેટલી ગરમી હતી લગ્નમાં, કેટલી ગરમી. કઈ જાતના લગ્ન હોય છે ઇન્ડિયામાં? આવી રીતે આગની સામે અમને બેઉને બેસાડી દીધા અને પછી ધુમાડા છોડ્યા અમારા પર. અને પેલા એક ઓલ્ડ મહારાજ બેઠા હતા, આખો વખત આગમાં કઈ નાક નાક કરતા હતા. ઓમ શાંતિ ઓમ શાંતિ. એક તો સવારથી મને વિકી નથી દેખાયો. એકવાર દિવસ પેપર ઉપર સાવી આવું કે ના, એટલે તમે ના પાડો કે પણ આવવાની તો છું જ ને. અચ્છા જો આ દૂધનો ગ્લાસ છે ને અભિભાઈ માટે છે, એટલે ના પાડે ને તો પણ આગ્રહ કરીને પીવડાવી દેજો. બાય. અરે નીચે વિકીભાઈ આવ્યા છે, તમે એમને મળી આવો, હું ભાઈને મોકલાવું છું. બાય. થેન્ક ગોડ વિકી આવી ગયો. આવે આ વિકીભાઈ? અરે વિકીભાઈ, તમે જમ્યા કે નહીં? મારે કાંઈ નથી જમવું, પ્લીઝ. અરે કે માફ કરો છો, હું તમને એક ફર્સ્ટ ક્લાસ આઈટમ ખવડાવું. રસગુલ્લા અને નૂડલ્સ નું મિક્સચર. ઓહ માય ગોડ, ઇન્ડિયામાં બધા આવું જ કઈક ખાય છે. વિકી, મારે નથી ખાવું, મારે પ્લીઝ કાઈ નથી. શું થયું તને? હા ઇન્ડિયામાં આવીને એકદમ ગાંડા જેવો કેમ થઈ ગયો છે? આઈ એમ સોરી પ્લીઝ, પણ અહીંયા જે કોઈ મળે છે તે બધા જમવાની જ વાતો કરે છે. ફોરગેટ ઓલ ધેટ જસ્ટ નાઉ. પેલા કાળા સરકાર ચાલિયા માણસ કોણ હતા? શામલભાઈ, શું પ્રોબ્લેમ છે? યુ નો, એ ગાંડા માણસે મને રાઈસ અને રસગુલ્લા નું મિક્સચર ખવડાવ્યું. Those are Indian rituals. તું એ બધું જવાદે, મને કે તું ક્યાં હતો? આ તો સારું છે, મને નીચે આવવા દીધી નહીં તો. અરે હું ક્યાં નો આવી ગયો છું, પણ કોઈ તને મળવા દે. યાર ધ ડિવોર્સ પેપર્સ મેન, જસ્ટ ગિવ ધેમ ટુ મી. અરે ઓકે, સમજી ગઈ. અત્યારે જ એની સિગ્નેચર કરાવી લે છે, એટલે આપણે રાત્રે જ અમેરિકા જઈ શકીએ. રાઈટ, જા બે, જા હું તને પછી ફોન કરું છું. બાય. અરે ભાઈ તું શું કરે છે, જમો કે નહીં? પ્લીઝ મારે કાંઈ નથી ખાવું બાપુજી. રોલો શ્યામલ થાળી ભરીને રાહ જો, જા જા જલ્દી. શું થવાને? મને લાગે છે આગ્રહ કરીને બધા જમાડ્યો લાગે. ગાયત્રી, આજે અવિનાશ અને અવનીને ફેરા ફરતા જોયા ને, મારા બધા સપના પૂરા થઈ ગયા. બસ હવે મારો વાલો ઉપર ઉપાડી લે તો ગોરિયા પાસે હું જતો રહું. એવું ના બોલો ભાઈ, તમારે તો અહીંયા લીલી વાડી છે, પણ મારે તો અવની એકલી જ હતી. એને સાસરે વળાવીને હું અમેરિકા જઈશ, ત્યારે મને કેટલું વસવું લાગશે. બસ આનંદ એક જ વાતનો છે કે મારા દીકરાએ આપેલું વચન મેં પૂરું કર્યું છે. માસી, બાપુજી, તમે લોકો થાકી ગયા છો, ક્યાં સુધી વાતો કરશો? ચલો 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 ચલો, મજા આવી ને આજે. લુક મિસ્ટર અવિનાશ, હું મારી કરિયર માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર છું, આપણી મેરેજ લાઈફ નો પણ. ઓ માય ગોડ, નહીં માને તો? ના ના, માની જશે, સારા માણસ લાગી રહ્યા છે. જિંદગીમાં પહેલી વાર હું આટલી નર્વસ ફીલ કરું છું, મારું ગળું પણ સુકાય છે. આ લોકો અહીંયા પાણી નથી મૂક્યું, આજ પી લઉં. દેવા દે, અત્યારે દૂધ કોણ પીએ એના કરતા નીચે જઈને
હવે અત્યારે નીચે પાછું કોણ જાય? આજ પી લઉં છું. મારે ઓળખાવી પડી. તું ત્યાં ક્યાં ચાલી? ચાલ તું આમ. અરે એમને છોડી આવ. એ જશે તું આમ ચાલ. તમે દર વાત પર ના કહ્યા કરો છો યાર બાબુ. હે પ્રભુ, આ બંનેની જોડી હંમેશા સલામત રાખજો. અવની અવિનાશ, અવિનાશ મારે તમને કહેવું છે. શું કેવું છે? મારે તમારી પાસે સમયની ગતિને શું માપું? હવે ઘણાથી અતિ વેઢે ઘડીઓ વહી ગઈ. તને પામી બેઠો વર્ષોથી, હવે હૃદય તૂટવાની એક ક્ષણો વહી ગઈ. વરઘોડામાં સરકસ નો ઘોડો લઈને આવ્યા હતા. અરે અમને તો જે મારા લગ્ન માં હદ કરી છે, હદ કરી છે મારા લગ્ન માં. અરે મહારાજ લાવ્યા હતા, બોખો મહારાજ. પેલું મોઢામાં ચોકટું, પેલું તમે શું કહો, પેલું વેન્ચર, વેન્ચર. જરાક આમ બોલવા જાય ચોકઠું ઉડીને બહાર પડે, જરાક બોલવા જાય ચોકઠું ઉડીને બહાર પડે. આવું તો 10-12 વખત થયું. કંટાળીને મેં મહારાજ ને કીધું, મેં કીધું, એ મહારાજ આ કેસેટ જ બદલ બદલ કરવાના છો કે કઈ મંત્ર પણ બોલવાના છો? મહારાજ ની મશ્કરી કરે મહારાજ ને. જીવડું મારું ભેજું ખાય છે. હવે આ જીવડું શું કરે છે? હવે આ જીવડું ભાઈ નું ભેજું ખાય છે. હોતું હશે જીવડું ભૂખે મરી ગયું. બાપા ની મશીન શરમ નથી આવતી કઈ? જીવડું ભૂખે મરી ગયું, ભૂખે કોણ મરે? કમાલ છે. અરે અરે જાનવી બેટા, બેટા બહાર આવ. જોજો, જા જઈને જો કે લોકો ઉઠી ગયા કે નહીં. જગાડ એ લોકોને, ભાવનગર જવાનું મોડું થાય છે. જા 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 બેટા જા. અરે અવની, અવની ક્યાં ચાલી ગઈ? Good morning. Avni, તું સવાર સવાર માં ક્યાં ચાલી ગઈ હતી? વોક લેવા ગઈ હતી, વોક લેવા. અરે તું ભાન માં તો છે ને, આવી રીતે ઘર ની બહાર ન જવાય. કેમ વોક લેવા ગઈ? એમાં વોટ્સ રોંગ? હવે તું આ ઘર ની વહુ છે. વહુ ચલો વોક લેવા ન જવાય. જ્યાં સુધી આણું ના વાળીએ ને ત્યાં સુધી તારાથી ઘર ની બહાર પગ પણ ના મુકાય. ઓ માય ગોડ, નાઉ વોટ ઇઝ ધીસ આણું ફાણું? પ્લીઝ, અત્યારે મારે કોઈ ચર્ચા નથી કરવી. ઓકે, જા જઈને અવિનાશને જગાડ. આપણને ભાવનગર જવાનું મોડું થાય છે, જાઓ. ભાવનગર? કેમ ભાવનગર કેમ? જો બેટા, રિવાજ પ્રમાણે લગ્ન પછી વરઘોડિયાએ કુળદેવીના દર્શન કરવા પડે, પછી છેડા છેડી છૂટે. એટલે અવિનાશ આપણી સાથે ભાવનગર આવશે, કુળદેવીના દર્શન કરશે અને પાછો આવશે. અને આપણે? આપણે તો ભાવનગર રોકાવાનું છે 1.5 મહિનો. કારણ કે કાલથી કમુરતા બેસી જાય છે અને 1.5 મહિના પછી જ સારું મુહૂર્ત છે. એટલે 1.5 મહિના સુધી આપણે ભાવનગર રોકાશું, પછી હું તને સાસરે વળાવી અને અમેરિકા જતી રહીશ. વેરી નાઇસ દાદીમા, તમે સરસ પ્લાન બનાવ્યું છે. પણ હું તમને ખાઈ દેવા માંગુ છું કે હું આ ભાવનગર આવવાની નથી. આઈ એમ ગોઈંગ બેક ટુ અમેરિકા. તું શું બોલે છે એનું ભાન છે તને? દાદીમા મારા કમિટમેન્ટ છે ત્યાં. એટલે તારા કમિટમેન્ટ પૂરા કરવા માટે તારે ઘરના સંસ્કાર અને રીત રિવાજોને ભૂલી જવાના? That's
હવે તું મારી દીકરી નથી, આ ઘરની વહુ છે. ઓકે ઓકે. અને એ ના ભૂલતી કે ઘરના સંસ્કાર અને રીત રિવાજ જાળવવાની જવાબદારી ઘરની વહુ પર હોય છે. બસ, એક શબ્દ પણ નથી સાંભળવો મારે. જાનવી બેટા, જી માસી, દેરાણીને ચા આપો. જા જઈને અવિનાશને આપ, ને અડધા કલાકમાં તમે લોકો તૈયાર થઈને નીચે આવો. મુહૂર્ત વીતી જાય છે. મારી સામે શું જુએ છે? જા, એક વાર કહું એ સાંભળ્યું નહીં? ચલો જાઓ. ભાઈ, પંડિત આવી ગયા હોય તો આપણે પૂજાની તૈયારી કરીએ. અરે ગાયત્રી, પંડિત એ આવશે ને પૂજા થશે, પણ આ તારું રૌદ્ર સ્વરૂપ જોઈને મને થયું માં સાક્ષાત ચંડિકા ઘરમાં આવી કે શું શું કરું ભાઈ. વહુ તરીકેની જવાબદારીનું ભાન પણ મારે જ કરાવવું પડે ને. ચાલો ભાઈ, આપણે આણાનું નિશ્ચય કરી લઈએ. બેસો બેસો. This is too much. દાદી માં રોજ એક નવો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. પહેલા ભાવનગર, હવે આણું ભાડું. એક વાર પછી દિવસ પેપર ઉપર સાઇન કરી લઉં એટલે. પણ અત્યારે મારે હવે અવિનાશને ક્યાં શોધવા? અરે ભાઈ, મને શોધવા જવાની ક્યાંય જરૂર નથી, હું તો અહીંયા જ છું. પણ સવારમાં તું ક્યાં ચાલી ગઈ? વોક લેવા. ના, એટલે કે તમારા માટે ચા લેવા ગઈ હતી. ચા પીશો? હા પીશે. આ ત્યાં છે ભાઈ. સવારે આંખો ખોલીને જોયું ને, તું દેખાય નહીં એટલે મને થયું ગઈકાલે રાત્રે આપણા મેરેજ થયા ક્યાંક મારું સપનું બપનું તો નથી ને? યસ. હું કેમ સમજાવું તમને કે હું તમારા જીવનમાં સપનું બનીને આવી છું? બસ એક વાર ડિવોર્સ પેપર પર સિગ્નેચર થઈ જાય, બીજી ક્ષણે હું તમારા માટે સપનું બની જઈશ. શું વિચારવા પડી ગયા? કઈ નહીં, ચા પી લીધી. આ પી રહ્યો છું, બહુ ગરમ છે ભાઈ. કોણે બનાવી છે આટલી ગરમ ચા? અવિનાશ, તમને કદાચ એ તો ખ્યાલ હશે ને કે આપણે અહીંથી ભાવનગર જવાનું છે. હા, એ તો ખ્યાલ જ છે ને. અને શેના માટે જવાનું છે એ પણ ખ્યાલ હશે. ઓફકોર્સ, ખોડિયાર માના દર્શન કરવા. રાઈટ. પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હશે કે ભાવનગર થી તમારે એકલા પાછા આવવાનું છે. હું અને દાદીમાં ત્યાં જ રોકાઈ જવાના છીએ. કેમ એકલા? કેમ? પેલું કઈ છે ને વરસાદ? આટલો બધો વિયોગ મારાથી સહન નહીં થાય. અવિનાશ, તમારે માત્ર 45 દિવસ નહીં પણ આ જીવન મારો વિયોગ સહન કરવાનો છે. આ જીવન એટલે? એટલે કે ભાવનગર થી સીધી અમેરિકા ચાલી જવાની છું. ભાવનગર થી સીધી અમેરિકા? હું કઈ સમજ્યો નહીં, શું કહેવા માંગે તું? અને ફરી ક્યારે ઇન્ડિયા પાછી આવવાની નથી. કેમ એટલે? ઓ માય ગોડ, મારે પહેલેથી તમને બધું કહી દેવું જોઈએ. એક મિનિટ અવિનાશ, શું કહી દેવું જોઈતું હતું? પ્લીઝ અવિનાશ, આઈ હોપ હું જે તમને કહેવા માંગુ છું એ તમે સમજી શકો. અવની, હું બધું જ સમજવા તૈયાર છું, પણ તારે મને શું કહી દેવું જોઈતું હતું? જરા માંડીને વાત કરતો, કઈ ખબર પડે મને. ગાયત્રી, આટલું બધું ન હોય. હવે મેં અને પુષ્પાએ પહેલેથી જ બધું નક્કી કરી રાખ્યું હતું. હવે એક શબ્દ પણ બોલો ને તો તમને પુષ્પા ના સમજી. ચાલો આપણે ભાવનગર જવાની તૈયારી કરીએ. ચાલો ચાલો ચાલો, આ બધું તો હું તમને આપવાની. હા હવે જોઈએ. ના ના, પડાય જરાય. પ્લીઝ અવિનાશ, આઈ હોપ તમે મને સમજી શકો. દાદી માએ ફરાણે મારો લગ્ન કરાવ્યા છે. તો પછી ગઈકાલ રાતનું આપણું મધુર મિલન? છી, અવની, ગઈકાલે રાત્રે આપણા બંને વચ્ચે શું બન્યું તને તને કશું જ યાદ નથી? મને બધું જ યાદ છે. તમારા માટે જે દૂધનો ગ્લાસ મૂક્યો હતો એ પીને હું સૂઈ ગઈ હતી. કેમ? એક મિનિટ, તું મને એક વાતનો જવાબ આપીશ? મને સાચો જવાબ જોઈએ. ઓકે, એકદમ સાચો મેન, એકદમ સાચો. અવની, તું કોઈ બીજા છોકરાના પ્રેમમાં છે? વેલ, આઈ લાઈક વિકી. વિકી? યા, આઈ એમ ઓર ફ્રેન્ડ છે. દાદી માને પણ ખબર છે અમારી ફ્રેન્ડશિપ વિશે. તો તેને તારી દાદી માએ મારી સાથે લગ્નનું નાટક શા માટે કરાવ્યું? આ વિકી બીકી જેવો એની સાથે? નો નો નો, તમે મિસઅન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છો અવિનાશ. આ વિકી સાથે કે બીજા કોઈને ભી સાથે અત્યારે લગ્ન કરવાનો તો સવાલ જ નથી. તો શાનો સવાલ છે પછી? અત્યારે મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ મારું કરિયર છે. કરી, તમને ખબર છે હું અત્યારે બિલબોર્ડના 4th નંબરે છું અને મારું એ ડ્રીમ છે કે નંબર 1 પર પહોંચું.
અને ડ્રીમ પૂરું કરવા માટે હું કોઈ પણ ભોગા પર તૈયાર છું, આપણી મેરેજ લાઈફનો પણ. અરે ગાંઠી, આવું કંઈ જ કરવાની જરૂર નથી, હું તો કોઈ બીજું જ કારણ સમજેલો. હે અવની, આ જ કારણ હોય ને તો તો ખુશીથી અમેરિકા જા, ખુશીથી તારી કારકિર્દી આગળ વધાર. મારા ઘરમાંથી કોઈ પણ જાતના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ કોઈ પણ માણસ ક્યારેય ક્રિએટ નહીં કરે. અરે ગાંઠી, જરૂર પડશે ને તો હું તારી પડખે આવીને ઉભો રહીશ, તને હિંમત આપવા, સધિયારો આપવા તારા કોન્સર્ટમાં. અને પછી તને મન થાય ત્યારે વેકેશન ગાળવાનું, એકાદ મહિનો, 15 દિવસ, 10 દિવસ અમારી સાથે અહીંયા આગળ મારા લોકોની વચ્ચે આવીને રહેજે, તો તને મજા આવશે. તમે ખરેખર બહુ સારા માણસ છો. સારાઈ માટે નથી કહેતા, બટ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, યુ નો, મારી કરિયરમાં મને આ લગ્ન, ફેમિલી, આ બધી મને ઝંઝટ લાગી રહી છે. બહુ ઝંઝટ છે. પ્લીઝ અવિનાશ, આઈ હોપ તમે મને સમજી શકો અને આ પેપર્સ પર સાઇન કરી આપશો પ્લીઝ. ઓફ કોર્સ કરી આપીશ. સારા પેપર્સ છે આ. આ આપણા ડિવોર્સ પેપર્સ છે. ભગવાનને પ્રે કરીશ કે તમારા જેવા સારા માણસને એક સુંદર પતિ મળે, જે તમને, તમારા બાળકને ખૂબ પ્રેમ કરે. રાઈટ, સાઇન કરો છો અવિનાશ? પ્લીઝ. જો ની હની, જરાક જરાક સમજવાની કોશિશ કર. મારા પિતા, ભાઈ, ભાભી, સગાવાલા, સમાજના માણસો, એ બધા ધરતી પરના માણસો છે. એ લોકોને બધી તારી કેરિયર બેરિયરની વાતો નહીં સમજાય. તો 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 ચિંતા નહીં કરતી, હું તને ડિવોર્સ આપી દઈશ, તને જબરજસ્તી અહીંયા મારી પાસે નહીં રાખું. ઓકે, પણ હું શું કહું છું, બની શકે તો મને થોડોક સમય આપે એ લોકોને સમજાવવા માટે, પ્લીઝ. ઓલરાઈટ, તમને સમય જોઈએ. આ પણ હું 2.5 દિવસ મને ભાવનગર તો જઈ જ રહી છું, રાઈટ? પણ હું એક્સપેક્ટ કરું છું કે ભાવનગરથી હું પાછી આવું ત્યારે તમે તમારા ઘરવાળાઓને સમજાવી દીધા હશે. યસ અવિનાશ. અવની, તું જા, તું પાછી આવશે ત્યારે મારા ઘરવાળાઓ આ વાત હસતે મોઢે સ્વીકારી લીધી હશે. તું 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 જા. થેન્ક્સ અલોટ અવિનાશ, તમે ખરેખર બહુ સારા માણસ છો. થેન્ક યુ. સાચવ્યું તારા સ્મરણને અહીં સુધી, લાગણીના સાંભરણને અહીં સુધી, ઝાંઝવાનો એ હતો પર્યાય પણ વહેવડાવ્યો મે જરણને અહીં સુધી. એક આશા સાવ અમથી ચાંદની, બસ એટલે જ રોક્યું ગ્રહણને મે અહીં સુધી. અરે ગુણી, ઓ ગુણી, ક્યાં ગઈ છોકરી ગુણી? હા જાને બેટા, ગાડી બાડી બગડી, જો જરા જો મહેમાન આવ્યા કેમ નથી, જા જલ્દી જા, દોડ. હા બોલો 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 બોલો. ક્યાં જાય છે? અરે અલકાપુરી. અલકાપુરી પિક્ચર જોવા માટે કેમ? અરે પિક્ચર જોવા નથી, જો મહેમાન નથી આવ્યા, તપાસ કરવા જાય છે. જાઓ જાઓ જલ્દી જાઓ, તમે બે જાઓ. આને ક્યાં મોકલો છે આ પિક્ચર માં અટકી જશે. જાનવી, ઓ જાનવી, ક્યાં ગઈ આ પણ? જાનવી બેટા, ભાવનગર થી વડોદરા આવતા કેટલો ટાઈમ લાગે બેટા? 3.5 થી 4 કલાક. હજુ સુધી આવ્યા કેમ નથી આ લોકો? અરે બાપુજી, આવતા ક્ષણ મારે કેટલું બધું કામ. રાજા, આજે સ્વાગત ની તૈયારી કરવાની છે. મારી વાત સાંભળો, ગાયત્રી માસી અને અવની આવે પહેલા મારે તમારી સાથે વાત કરવી, બહુ જ અગત્યની છે. અવનીને ગયે 45 દિવસ, 1.5 મહિનો થઈ ગયો છે, એમ આટલો બધો ઉદાસ કેમ દેખાય છે? નહીં મોટા ભાઈ, આ શું બોલી રહ્યા છો? હું જરાય ઉદાસ નથી. જો ને એ લોકો આવવાના છે એટલે આજે સવારથી નવી વાવા પહેરીને ફર્યા જ કરું છું. ના અવિનાશ, અવનીને આવવાની કોઈ ખુશી તારા ચહેરા ઉપર દેખાતી નથી. જો કે આ તારી પર્સનલ લાઈફ છે, તને એમ લાગતું હોય કે મોટા ભાઈ તરીકે હું કઈ માથું મારું છું તો આઈ એમ સોરી. પણ શ્યામલભાઈ, એવું નહીં બોલ્યો, તમને તો મારી બાબતમાં બોલવાનો હક છે. અરે અવિનાશ બેટા, ઘરની લક્ષ્મી આવી રહી છે, હસતા મોઢે સ્વાગત કરો. તમે અત્યારે એ બધી વાતો નહીં કરો. અત્યારે બાપુજી, હું એ જ કહેવા માંગુ છું, આ ગાયત્રી માસી ને અવની આવે ને. બાપુજી, હું શું કહેતી હતી? અરે પણ આ ક્યારનો ગાયત્રી નવની વિશે કે કહેવા માંગે છે? કેને ભાઈ, શું છે ની વાત? અભી ભાઈ,
આજે સવારથી તમે કેમ આવું અજુગતું વર્તન કરો છો? શું પ્રોબ્લેમ શું છે? કઈ કેવું છે? બોલ બોલ બોલ, બધા ઘરના આવી ગયા છે, બોલી રાખને ભાઈ. હવે તારે શું પ્રોબ્લેમ નથી ભાભી? બા હા, હું એમ કહેવા માંગતો હતો કે ગાયત્રી માસીને અવની આવે ને પહેલા મારે મારે ફાર્મ પર જવું છે. અરે ફાર્મ પર જવાનું? વિનાશ, તને અક્કલ છે કે નહીં કે કેટલું ખરાબ લાગે? લોકો અહીંયા આવવાના છે. સાંભળો, મજૂરોને પગાર ચૂકવવાનો છે. અરે મજૂરોને પગાર હું ચૂકવી દઈશ મોટા ભાઈ, તમે ભૂલી જાઓ છો પછી. અવિનાશ, એ લોકોને ખબર છે ઘરમાં પ્રસંગ છે, પગાર આવતીકાલે આપી દેશું ને ભાઈ. પણ પગાર નહીં ચૂકવ્યો તો એ લોકો સ્ટ્રાઇક પર જશે. કાઈ નહીં થાય, તું સંભાળ. બાના કાઢીને અહીંયાથી છટકવા માંગે છે. હું શું કામ બહાર કાઢું? સાંભળો સાંભળો બાપુજી, મને વધારે વાર નહીં લાગે. હું આ ગયો અને આ આવ્યો, મને વધારે વાર નહીં લાગે. જા, તારી વહુને કહીને જવું તો જા ભાઈ, હવે જા. મને નહીં કહ્યું અત્યારે. આવો આવો, ખાઈ ત્રી આવો. આવો બસ, આવો બસ, બેસો. કોઈ મુસાફરી બાદ તકલીફ નથી પડી ને? અરે ના રે ના, એસી કાર હતી ને એટલે જરાય તકલીફ ન પડી. વાંધો ને, બસ એક વાર પંક્ચર પડ્યું હતું. હા તો કાર ભલે ઇમ્પોર્ટેડ હોય પણ રસ્તા તો અમારા ઇન્ડિયન ને. અરે ગુણી બેટા, બધા માટે ચા ને ગરમા ગરમ નાસ્તો લઈ આ. જાનવી બેટા જી, અવની ને કઈ તળેલું ના આપતી? હા, એની તબિયત ઠીક નથી. તને હવે બરાબર સંભળાય છે કે નહીં? મને એમ કે તને કઈ જુદું જુદું ખાવાનું મન થાય છે? થાય છે. કેમ? એટલે કે કઈ ખાટું ખાવાનું મન થાય છે? જો બેટા, દરેક સ્ત્રીના નસીબમાં આવું સુખ નથી હોતું. તમે સમજતા નથી ભાભી, આ શક્ય નથી કારણ કે અમારી મધુરજની ઉજવાય જ નથી. અભી આ આ તો શું બોલી રહી છે? ઓફકોર્સ આ શક્ય છે. કઈ રીતે શક્ય છે? મને બરાબર યાદ છે, એ રાતે તમારા માટે જે દૂધનો ગ્લાસ મૂક્યો હતો એ પીને હું સૂઈ ગઈ હતી. એ દૂધનો ગ્લાસ તમે પીધેલો? હા. કેમ? કઈ નહીં કઈ નહીં. એક મિનિટ ગુણી, એક મિનિટ. આ દૂધની શું વાત છે? કઈ નહીં ભાઈ. ગુણી મને જવાબ આપા, દૂધની શું વાત છે? કઈ નહીં ગુણી. મેં તને ના પાડી હતી ને? શાની ના પાડેલી? હા ભાભી, ગુણી ભાભીએ શાની ના પાડેલી મને? કે ગુણી ભાઈને જવાબ આપ, જવાબ. ભાભી આ નહીં બોલે, તમે મને કહેશો તમે શાની ના પાડેલી? અભી ભાઈ, દિવસે મેં ગુણીને એ દૂધનો ગ્લાસ અમારી રૂમમાં મૂકવાની ના પાડી હતી. એ દૂધનો એટલે દૂધની શું વાત છે મને કોઈ કહેશો? ગુણી મને જવાબ આપા, દૂધની શું વાત છે? ભાઈ, મેં એ દિવસે દૂધમાં ભાંગ નાખી હતી. અરે પણ તારે કોણે કહેલું દૂધમાં ભાંગ નાખવાનું? તમે મને છેતરી છે. અવની, તમે અને તમારા ઘર વાળાએ મળીને મારી સાથે છેતરપિંડી કરી છે. અવની મને, યુ આર અ લાયર, યુ આર અ ચીટ. શું કરે છે તું? અરે આ તારો વર છે, નથી માનતી. હું એને મારો વર જરાય નથી માનતી. અવની, જો હું છાવટી તમારા કારણે જે બધું થયું છે, પલાણે મને ઇન્ડિયા લઈ આવ્યા, મારા લગ્ન કરે નામ કે મારું આખું કરિયર ફિનિશ કરી નાખી ને આવ્યા. પણ હવે બહુ થયું. જો અવિનાશ, આજે ને આજે મને દિવસ પેપર પર સાઈન કરી આપો એટલે હું અમેરિકા જતી રહું. ભલે અવની બેટા, તું શું બોલી રહી છે? આઈ એમ સોરી અંકલ, પણ હું તમારા દીકરા સાથે ડિવોર્સ લઈ રહી છું અને એમની સંમતિ છે આમાં. અવિનાશ, આ બહુ શું કહે છે? હા 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 બાપુજી, જતા પહેલા મેં એને સંમતિ આપેલી. મેં તમને 45 દિવસ સમય આપ્યો હતો, એ સમય હવે પૂરો થઈ ગયો છે. પ્લીઝ તમે મને આજે આજે દિવસ પેપર ઉપર સાઈન કરી આપો એટલે હું અમેરિકા જતી રહું અને અમેરિકા જઈને પહેલું કામ હશે મારું અબોર્શન કરાવવાનું. નહીં નહીં બેટા. જોની, મારા બાપની જિંદગી વિધાતાના હાથમાં છે, પણ જો એમને કઈ થઈ ગયું તો તારી જિંદગી મારા હાથમાં છે. હું તને જીવતી નહીં છોડું, હું તને કહી દઉં છું, હું તને જીવતી નહીં છોડું.
મોકલાવું છું, તું ટેન્શન નહી લે. હેલો હેલો, રોંગ નંબર છે. ગુડી ગુડી ગુડી. હા 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 ગુડી. ત્યાં અંકલ રૂમ સાફ કરાવ્યા છે ને? હા. તને ખબર છે ને ઉપરના રૂમ અને નીચેના રૂમમાં રહેવાના છે? ખબર છે. ઓકે. અને સાંભળ, હા, મને પૂજાની થાળ તૈયાર કરી આપજે. હું અંકલ માટે પ્રે કરવા માંગુ છું. બધા આવી જાય પહેલા. ઓકે સર. ગુણી, તું રસોડામાં જા. ડોક્ટરે કહ્યા મુજબ ભાઈ માટે સાદી રસોઈ બનાવવાની છે. હા માસી, હું એમને પૂજાની થાળ આપી દઉં પહેલા. એમના માટે પ્રાર્થના કરવા વાળા અહીં ઘણા છે, ને ભગવાનને પણ જાણ હોય છે કે કોણ ખરા દિલથી પ્રાર્થના કરે છે અને કોણ માત્ર દેખાવ કરે છે. તારી માં તમે મારી સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યા છો? હું જોઈ રહી છું, છેલ્લા 10 દિવસથી કોઈ મારી સાથે હસીને વાત નથી કરી રહ્યું. જે પૂછું છું એના જ બધા જવાબ આપે છે. વાય, જવાબ તો આપે છે ને, અપમાન તો નથી કરતા ને? એ જ તો આ દેશ અને ધરતીના સંસ્કાર છે. બાકી તે જે કર્યું છે ને, એ જોયા પછી કોઈ એક મિનિટ પણ તને આ ઘરમાં ઊભી ન રાખે. અને તું હજી સુધી અહીં છે એની પાછળ પણ તારો સ્વાર્થ છે. સોરી યાર, સોરી દાદી માં, મારો કોઈ સ્વાર્થ નથી. ખોટું ના બોલ. મને અંધારામાં રાખીને તે જે કપટ આદર્યું છે ને, એ તારી રમત હજી પૂરી નથી થઈ. હજી તો ડિવોર્સ પેપર પર અવિનાશની સાઈન લેવાની બાકી છે. એટલે જ્યાં સુધી તને સાઈન નહીં મળે ત્યાં સુધી તું બધી જ ઉપેક્ષાઓ સહન કરીને પણ ઘરમાં જ રહીશ. તારી માં, જો એવું છોત ને, તો જે દિવસે અંકલે અટેક આવ્યો એ જ દિવસે હું ડિવોર્સ પેપર ઉપર સાઈન લઈને અમેરિકા જતી રહી હોત. બટ આઈ વોઝ ફીલિંગ સોરી કે મારે કારણે અંકલને આટલું બધું સહન કરવું પડ્યું. મારે કારણે એમને અટેક આવ્યો. અરે ઘણે કહ્યું બેટા કે તારા કારણે મને એટેક આવ્યો છે, અને અમે સારું થઈને એક નાનકડો એટેક આવી ગયો. અરે લોકોને ખબર તો પડે કે હીરા પ્રસાદનું દિલ કેટલું વિશાળ છે. બાપુજી, બાપુજી, બાપુજી મને મને માફ કરી દેજો પ્લીઝ. નહીં બેટા નહીં. અરે સંતાનો પ્રેમ કરે, લાડ કરે, એમ તોફાન પણ કરે, એટલે મા બાપે શું ને પ્રેમ કરવાનું છોડી દેવાનું? બાપુજી તમે વધારે પડતું નહીં બોલો, ડોક્ટરે તમને વધારે બોલવાની ના પાડી છે. તું જરાય મન પર નહીં લેતી, મને જરાય ખોટું નથી લાગ્યું. ચાલો તમે આરામ કરો, નીચે સંભાળી લો. ખોટું નથી લાગ્યું એમ બોલ્યા. હી સેડ ઇટ મેન. જાનવી બેટા, છેલ્લા 10 દિવસથી તું અને અવિનાશભાઈની સેવામાં છો, થાકી ગઈ હશે. હું ગુણીને રસોડામાં મદદ કરું છું, તું જઈને આરામ કરજા. માસી, હું જરાય નથી થાકી ગઈ. આપણે એક કામ કરીએ, બધા જ રસોડામાં જઈએ સાથે. ચલ તું પણ ચાલ અમારી સાથે. આવું કે બેટા જાનવી? અરે દેસાઈ કાકા, તમે કેમ છો? મજામાં? મજામાં બેટા. ઘરમાં બધા મજામાં? હા બેટા. દેસાઈ કાકા, તમારી ઓળખાણ કરાવો. આ છે ગાયત્રી માસી. ઓ ગાયત્રી બેન, અમેરિકા વાળા, કેમ છો? મજામાં. અને આ છે અવની. ઓળખું છું. ઓળખો છો? કેવી રીતે? આપણે તો પહેલી વાર મળ્યા આજે. ઓ જાદુગર છો? હવે હીરા પ્રસાદ ને કેમ છે? બાપુજી ને હવે પહેલા કરતા ઘણું સારું છે. એક કામ કરો, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું, પછી આપણે બાપુજી પાસે જઈએ. બેટા એમને હું પછી મળીશ, ચા પણ પછી પીશ. પેલા જે કામ માટે આવ્યો છું પતાવી. કામ માટે? દેસાઈ કાકા તમે આવી ગયા? તમે લોકો અંદર જાઓ, દેસાઈ કાકા મેં મારા કામ માટે બોલાવે છે. અભિભાઈ, તમને દેસાઈ કાકાનું શું કામ પડ્યું? ભાભી હું મારી પત્ની અવનીથી છૂટાછેડા લેવા માંગુ છું. અભિભાઈ તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે? બેટા બેટા તે કઈ વિચાર કરો છો? માસી હું સંપૂર્ણપણે વિચાર કરીને પૂરા સાનભાનમાં કહું છું કે હું મારી પત્ની અવનીથી છૂટાછેડા લેવા માંગુ છું, એટલા માટે જ મેં દેસાઈ કાકાને અહીંયા બોલાવ્યા છે. આ ખોટું છે, આનાથી તો બંને કુટુંબોના સંબંધો બગડશે બેટા. આઈ એમ સોરી માસી, હું ભૂલું છું. અલ્પા તમે આ શું કરી રહ્યા છો? ભાભી તમે કેમ આમ વાત કરી રહ્યા છો? એક ને એક દિવસ તો આપણે બધા આ પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે, તો આજે શા માટે નહીં? આખી વાત એ દિવસે પતી ગઈ હોય, પણ બાપુજીને એટેક આવેલો, આખી વાત પાછળ ટેલાઈ ગઈ. જસ્ટ ડોન્ટ વરી, ઓકે? અભિભાઈ તમે આવું શું કામ કરો છો? ચિંતા નહીં કરો, તમે લોકો ભગવાન જે કંઈ પણ કરે છે સારા માટે કરી રહ્યા છે. પણ માસી ચિંતા નહીં કરો, જસ્ટ ડોન્ટ વરી. જો કેટલી ખુશ છે દેસાઈ કાકા, એમને પેપર્સ આપો. ક્યાં સાઈન કરવાની છે? મારે દેસાઈ કાકા, યુ આર લુકિંગ લાઈક એન એન્જલ ટુ મી. અહીંયા? ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ અવિનાશ, તમે મને સમજી શક્યા એના માટે રિયલી થેન્ક્સ અ લોટ. એન્ડ આઈ એમ સોરી, મારે કારણે કોઈ પણ હર્ટ થયું હોય તો આઈ એમ રિયલી સોરી. આઈ એમ કેચિંગ ધ નેક્સ્ટ ફ્લાઇટ બેક ટુ અમેરિકા. પણ અવની, હજી સુધી ડિવોર્સ પેપર ઉપર મેં સિગ્નેચર નથી કરી. પણ તમે કરી જ લેશો, રાઈટ? ઓફ
ચોક્કસ કરી આપીશ. પણ એ પહેલા તારે એક બોન્ડ ઉપર સહી કરવી પડશે. કઈ બોન્ડ ઉપર? બોન્ડમાં લખ્યું છે કે તું મારા ઘરેથી કશું જ લીધા વગર જઈ રહી છે. માય ગોડ, મારે કાઈ નથી જોઈતું. લગ્નમાં મળેલા કપડા, દાગીના, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. ઓકે. રે રે, હું કપડા લતા દર દાગીનાની વાત જ નથી કરતો. તો પછી એ સિવાય પણ મારી એક વસ્તુ છે તારી પાસે. કઈ વસ્તુ? મારું બાળક જે તારા પેટમાં પાંગરી રહ્યું છે. તમને કોણે કહ્યું મને આ બાળક જોઈએ છે? હું અત્યારે ને અત્યારે એનો નિકાલ લાવવા માટે તૈયાર છું. અમેરિકા જઈને પહેલું કામ હશે મારું અબોર્શન કરવાનું. પ્લીઝ પ્લીઝ ડોન્ટ ટ્રાય માય પેશન્સ. લુક અવની, તારે મારી પાસેથી ડિવોર્સ જોઈતા હશે તો તારે બાળકને જન્મ આપવો પડશે ને. એ પણ અહીંયા આગળ ઇન્ડિયામાં જ. હું નથી ઈચ્છતો કે મારું બાળક અમેરિકાના સંસ્કારમાં મોટું થાય. મારી ઈચ્છા છે મારું બાળક અહીંયા આગળ મારા કુટુંબમાં, મારા જોઈન્ટ ફેમિલીમાં, મારી ભાભીના સંસ્કાર નીચે બરોડામાં ઉછેરવામાં આવે. એટલે બાળક તારે ભાભીને આપીને જવું પડે. એક મિનિટ, એક મિનિટ અવિનાશ. જો આપણે આવી કોઈ વાત થઈ નહોતી, તમે મને માત્ર એટલું કહ્યું હતું કે તમે ડિવોર્સ પેપર પર સાઈન કરી આપશો. This is cheating, man. You're cheating with me. Cheating? Yeah. Cheating? Yeah. કમાલ છે અવની. તો કરોડો રૂપિયાની તારી દાદીમાની મિલકત હડપ કરવા માટે એમની સાથે ચીટિંગ કરી શકે. એમના ઇમોશન સાથે, અમારા બધાના ઇમોશન સાથે રમવાનો તને અધિકાર છે. ને મારું બાળક જે ભવિષ્યમાં મારા સંસ્કારનો વારસદાર થવાનો છે એને બચાવવાનો મને કોઈ અધિકાર નથી. આ તો મારો, મારી જાત પર કોઈ અધિકાર નથી. લુક મિસ્ટર દેસાઈ, આઈ એમ એન અમેરિકન સિટીઝન, આઈ એમ નોટ એન ઇન્ડિયન સિટીઝન. હું ધારું તો હું અમેરિકાના કોર્ટમાં કેસ દાખલ કરી શકું એમ છું કે આ માણસે મારી સાથે જબરજસ્તી કરી છે, મને પ્રેગ્નન્ટ કરી છે અને હવે એ મને ડિવોર્સ નથી આપી રહ્યા. હું કરી શકું છું કે નહીં? જસ્ટ ટેલ હિમ, મેન, જસ્ટ ટેલ હિમ. કો કો દેસાઈ કાકા, એને કો. જો બેન, કાયદા પ્રમાણે તમારા મેરેજ જે કન્ટ્રીમાં થયા હોય એ જ કન્ટ્રીમાં તમને ડિવોર્સ મળી શકે. તમારા મેરેજ ઇન્ડિયામાં થયા છે એટલે તમને અમેરિકામાં ડિવોર્સ ના મળી શકે. અને તમે જે વાત બોલી રહ્યા છો, દુનિયાની કોઈ પણ કોર્ટમાં પહેલા તમારે સાબિત કરવી પડે, અને એ પણ માત્ર શબ્દોને આધારે નહીં, એના માટે પુરાવા રજૂ કરવા પડે. તમારા દાદી કોર્ટમાં જુબાની આપશે? પૂછો, પૂછો એમને. કોઈ દિવસ નહીં આપે. જાનવી બેન, જુબાની આપવા તૈયાર થશે? એ તો એમની સાઈડના છે. નહીં બેટા, મેં પણ કાયદાનો અભ્યાસ બારીકાઈથી કર્યો છે, છેલ્લા 25 વર્ષની પ્રેક્ટિસ છે. એટલે એક વકીલ તરીકે હું તને સલાહ આપું છું કે અવિનાશભાઈ કહે છે એ પ્રમાણે ચાલશે તો માત્ર 7-8 મહિનાનો સવાલ છે, બાળક સોંપીને તું છૂટી થઈ જઈશ. અને દેસાઈ કાકા, એમને એમ પણ સમજાવો કે આ 7-8 મહિના દરમિયાન મારા ઘરવાળા તરફથી કે મારા તરફથી કોઈ પણ જાતની કનડગત કે હેરાનગતિ ક્યારેય કરવામાં નહીં આવે. પણ એકવાર બાળકનો જન્મ થઈ ગયો, 7મે દિવસે એની નામકરણ વિધિ પતી ગઈ, પછી આપણા પતિ પત્ની તરીકેના સંબંધો પૂરા થશે અને તારે તારે આ ઘર છોડીને જવું પડશે. મંજૂર હોય તો ફાઇલ પર સાઈન કરો. ઠીક છે, ઠીક છે, મને મંજૂર છે. Where do I have to sign? You're looking like the devil to me now. Lo. Vicky here. Vicky, how are you? I got a mind-blowing news for you, Annie. What's that? Your latest album, Angel Eyes, has broken all the records. 10 lakh upar copies bechai gayi chhe. Oh my God, I can't believe it. I just can't believe it. Not only that, Universal mathi tara mate inquiry aavi chhe. E loko tari sathe contract sign karva mange chhe. Universal guys? You really mean the Universal guys want to sign a contract with me? યસ એની, યુનિવર્સલ ગાઈઝ. પણ તું હજુ સુધી ત્યાં શું કરે છે? તું જલ્દી અહીંયા આવી જા. વિકી, વિકી, તું તું એ યુનિવર્સલ ગાઈઝને સમજાવી શકે કે મારા માટે થોડા મહિનાઓ રાહ જુએ? થોડા મહિના? બટ વાય એની? ઇઝ ધેર એની પ્રોબ્લેમ? ધેર ઇઝ નથિંગ રોંગ. પણ તને તો ખબર છે ને, દાદીમાને કારણે મારે ફરાણે ઇન્ડિયા રોકાઈ જવું પડ્યું ને. યા, પણ તારા દાદીમા તો અહીંયા ન્યુયોર્કમાં છે. એમને તો અર્જન્ટ કામ હતું, ત્યાં એટલે આવવું પડ્યું. તો તારે પણ એમની સાથે અહીંયા આવી જવું જોઈએ ને એની. વિકી, વિકી, હું હજી થોડા મહિનાઓ તે આવી શકું એમ નથી. પ્લીઝ પ્લીઝ, તો યુનિવર્સલ ગાઈઝ ને સમજાવ કે મારા માટે રાહ જુએ. વિકી પ્લીઝ, આઈ બેગ ઓફ યુ. ઓકે 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 એની, આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ કન્વિન્સ ધેમ. ઓકે,
પણ તું જેમ બને એમ જલ્દી અમેરિકા આવી જા, ઓકે? બાય બાય. એની કોંગ્રેચ્યુલેશન્સ, યુનિવર્સલ વાળા તારી સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવા માંગે છે. અરે જાનવી, ઓ જાનવી, એક કપ ચા મોકલજે બેટા, એમાં સાકર નહીં નાખતી, ડોક્ટરે ના પાડી છે. સાકર નહીં ખાઓ, મીઠું નહીં ખાઓ. પણ પહેલા જરા અવનીને આ કાઢો આપી આવું. હા બેટા, મારે ઉતાવળ નથી હો. Your career is waiting for you in America. Come fast. Avni, જો હું તારા માટે ગરમા ગરમ કાઢો લાવી છું. કાઢો? Now what is this? કાઢો ફાઢો? કાઢો બાળકની તંદુરસ્તી માટે પીવાય. તમે લોકો શું, તમે લોકો મને બાળક સમજો છો? Am I the child over here? આખો વખત આ ખાઈ લે, તે પી લે. I'm fed up of you guys. I'm fed up. અરે જાનવી બેટા, શું થયું, કેમ બૂમ બૂમ કરે છે? કઈ નહીં બાપુજી, એ તો હું એને આ કાઢો આપતી હતી ને એનો સ્વાદ જરા કડવો છે એટલે વિચારી. પ્લીઝ પ્લીઝ ભાભી, મેં તમને કેટલી વાર કહ્યું, મને બિચારી નહીં કહો. આઈ ડોન્ટ લાઈક ધેટ વર્ડ. અવની, પ્લીઝ તું આ કાઢો પી લે, તારા બાળકની તંદુરસ્તી માટે છે. તું હેવ વિથ ધ બાળક, ઓકે? અવી ભાભી, લાવો મને આપો. ચાલો ની આ કાઢો પી લે. નથી પીવો મારે. અવની આ કાઢો પી લે. અરે નથી પીવો. અવની રોજે રોજે અમારા કોઈ સારી નથી લાગતી. આ શું બોવા બૂમ કરવાની, આખું મોલો સાંભળે છે. વોટ ઇઝ ધીસ? જો અમે જે કંઈ પણ કરી રહ્યા છે મારા બાળકની તંદુરસ્તી માટે કરી રહ્યા છે, અને આપણા કોન્ટ્રાક્ટની પ્રાઇમ શરત છે, ડોન્ટ ફોરગેટ ધેટ. એટલે કોન્ટ્રાક્ટમાં ઝેર પીવાનું લખ્યું હશે, મારે પીવું પડશે? પણ અમે નથી લખ્યું ને ઝેર, આ કાઢો છે બાળકની તંદુરસ્તી માટે. પી લે, ચાલ. શું છે દાદી માં, તને છોડી જ નહીં હું. જાનવી, કહું છું, ઓફિસે જાઉં છું. જાનવી, ઓફિસે જાઉં છું. અલા, આપણો ડિપાર્ટમેન્ટ તો બરોબર છે ને, જવા દે. હું જ ઓફિસે જઈને કહી દઉં છું કે ભાઈ હું આવી ગયો છું. એ ગુણી 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 ગુણી. અરે બોલો 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 બોલો. કેમ મળી આવી, ક્યાં ગઈ હતી? મારા મામાનું 13મું હતું એટલે બજારે ગઈ હતી હું. હવે 13માના દિવસે બજારે જવાની શું જરૂર પડી? ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, વીસીઆર, આ બધું લાવા. હવે આ બધી વસ્તુઓની 13મામાં શું જરૂર પડે? મારા મામીનું કેવું છે કે મારા જે દક્ષિણામાં બધું આપીએ તો મામાને ઉપર મળી જશે. અચ્છા 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 અચ્છા, આ બધી વસ્તુઓ મહારાજને દક્ષિણામાં આપીએ એટલે મામાને ઉપર મળી જાય. તો તારા મામીને દક્ષિણામાં આપ્યા કે નહીં? કેમ, ઉપર મામાને જરૂર પડશે તો? ખોટા બહાના કાઢીને હંમેશા મોડી આવતી હોય છે. જા અહીંયાથી. અને જો સાંભળ સાંભળ સાંભળ, પાછું કોઈ પૂછે તો કહેજે કે હું ઓફિસે ગયો છું. અરે કોઈ નથી પૂછતું. અરે શ્યામલભાઈ, ક્યાં ચાલે આમ પલી ઠનીને ઓફિસે? અરે ના ભાઈ ના, અત્યારે એ બધું કઈ થતું હશે, હું તો ઓફિસે જાઉં છું. મારાય ભૂખ લાગ્યા, તમે આમને વતાવ્યા આજે સવાર સવારમાં. અરે ગુણે, હે ગુણે, એક કપ ચા પીડો, માથું ચડી ગયું છે. એક મિનિટ, હું અવની ભાભીને દૂધ આપી આવું છું. પહેલા સમય છે દૂધ આપવાનો? હા, મેં તને હજાર વાર કહ્યું છે કે દૂધ સવારે બ્રેકફાસ્ટ ના સમયે આપવાનું. અરે હું લેટ આવી હતી. તે તું કઈ દિવસે જલ્દી આવે છે? હા, આજે મારે જાણવું જ છે તું લેટ આવી હતી શું કામ. મારા મામાનું 13મું હતું. જૂઠું નહીં બોલાવે, જૂઠું નહીં બોલ, તારા મોઢા પર લખેલું જૂઠું બોલાય. રોજ મામા જ ગુજરી જાય છે, પણ 3 દિવસ પહેલા મામા ગુજરી ગયેલા. મને એક વસ્તુનો આજે જવાબ જોઈએ છે, તારે મામા છે કેટલા? 10 સગા અને 7 દૂરના એટલે 17. 17 મામા હોય કે કોઈને, હકીકતમાં 17 મામા છે કે મને મામો બનાવે તું? 18માં. આ અંદર જા, અંદર જા, અંદર જા. શીરો બનાવો. એ જ બનાવી રહી હતી. તો તૈયાર થાય ને એટલે પછી ઉપર લઈને આવજે, મારે લેવા આવવાની રાહ નહીં જોતી. હા સારું. હા, નોનસેન્સ નહીં તો બાપુજી છે ને હદ કરે છે. હલો. અરે રે, એમને તો હમણાં જ કાઢી ગયા, બહુ સારા માણસ હતા. હા જાઓ જલ્દી, ને તો બાળી નાખશે. મૂકો ને યાર, રોંગ નંબર લાગ્યો છે. કેટલી જાડી થઈ ગઈ છું, હવે હું ડાન્સ કેવી રીતે કરીશ સ્ટેજ પર?
લોકો મને જોઈને બૂમા બૂમ કરશે જાડી. અવની, જો હું તારા માટે કઈક સરસ મજાની પ્રેઝન્ટ લઈ આવ્યો છું, બોલ શું હશે? બાળકની તંદુરસ્તી માટે હશે. જે હોય તે આપી દો એટલે હું નાખી દઉં. હે હે હે, અરે ગાંડી, તારી જ વસ્તુ તને પ્રેઝન્ટ આપવા આવ્યો છું, હવે તો કે બોલ શું હશે? નથી ખબર. આ શું છે? હા, તારું લેટેસ્ટ આલ્બમ. વાહ, ક્યારે રિલીઝ કર્યું? આવું ઇન્ડિયા વિશે પહેલા તો મને તો કેવું જોઈએ કે નહીં? તને ખબર છે, આજે હું પારેક્ષ માસેથી પસાર થતો હતો, તારો અવાજ સાંભળ્યો, મને થયું કે તું કઈ ખરીદી કરવા આવ્યો છે. અરે અંદર જઈને જોયું તો આટલો મોટો ખડકલો હતો, સીડી ને કેસેટ હતો, બધી આમ ચપો ચપ વેચાતી હતી. હા, અમારા ઇન્ડિયામાં બરોડામાં આ હાલત છે, તો અમેરિકામાં તો સૂનું શું હશે? હા, એ અવની, હું શું કહું છું, તું તું આટલા સરસ મૂડમાં છે, તો હું એક એક વાત કહું તને, વાંધો ન હોય તો. ખરાબ નહીં લાગે ને તને? ના, હું શું કહું છું કે તું આટલું સરસ ગાય છે, તો તારું આ તારું આ સિંગિંગ કેરિયર અમારા ઇન્ડિયામાંથી, એટલે કે અહીંયા બરોડામાંથી જ કન્ટિન્યુ કેમ નથી કરતી? મૂડ કેમ ખરાબ કરી નાખ્યો? અહીંયા ઇન્ડિયામાંથી સિંગિંગ કરીએ કન્ટિન્યુ કરું? માય ગોડ, કમ ઓફ ઇટ. કમાલ કરે છે તું. કેમ, અમારા ઇન્ડિયામાં, અહીંયા આઈ મીન બરોડામાં કોઈ એવી સ્ત્રી જ નથી જે કેરિયર કરતી હોય? અરે કેટલી સ્ત્રીઓ છે જે ઘર ગૃહસ્થી સંભાળે, બાળકોને સંભાળે, ઓફિસોનું કામ કરે અને હસબન્ડને સંભાળે. અરે ભાઈ, ઇન્ડિયન હસબન્ડને સંભાળવા કેટલું અઘરું કામ છે, તને કઈ ખબર છે? આઈ નો ધેટ, બટ યુ નો, મારા રૂટ્સ અમેરિકામાં છે અને ઇન્ડિયામાં સિંગિંગ ઇટ્સ ઇમ્પોસિબલ. કેમ, અમારા ઇન્ડિયામાં કોઈ સિંગર જ નથી? આઈ મીન, શું આઈ મીન, કેટલી સરસ સિંગરો છે. હા, બે બહેનો જ છે લે લે, આશા ભોસલે, લતા મંગેશકર. હા તો લતા મંગેશકર લગ્ન ક્યાં કરે છે? હજી એ બે છોટલીઓ સાથે ગાયનો નથી ગાતી? અમેરિકા પાછી ચાલી જવાની નહીં, અસલ મન છે ને માન્યા વગર રહેતું નથી. મને થયું કે સમજાવી જવું, કદાચ ફરક પડે, પણ નહીં, કોઈ ફરક નથી પડે. હશે, ચાલ, મારી જ ભૂલ છે. લે આ દૂધ પી લે. ગુણીને કીધું તું મારે લીચીનો જ્યુસ પીવો છે, મારે દૂધ નથી પીવો. અરે ભાઈ, ગુણી લેટ આવી છે, બપોર પછી બજારમાંથી તને લીચીનો જ્યુસ લાવી આપશે. નહીં, હું દૂધ નહીં પીવું. અરે પી લે, આ દૂધ પી લે, બાળકની તંદુરસ્તી માટે સારું કહેવાય. આખો વખત, આખો વખત બાળકની તંદુરસ્તી, બાળકની તંદુરસ્તી. વોટ અબાઉટ માય તંદુરસ્તી? આઈ થિંક યુ આર ક્વાઇટ તંદુરસ્ત ઓલરેડી. નોટ. અને આમે શાસ્ત્રોમાં લખ્યું છે કે આવી કન્ડિશનમાં સ્ત્રીનું ધ્યાન રાખવામાં આવે તો બાળક સરસ મજાનું ગોરું ગોરું હસતું રમતું આવે. શાસ્ત્રોમાં તો એમ પણ લખ્યું છે કે આવી કન્ડિશનમાં તમે સ્ત્રીને હસતી રમતી રાખશો તો બાળક પણ હસતું રમતું બહાર આવશે. તમે ક્યાં ના પાડી? લખ્યું જ છે ને શાસ્ત્રોમાં, આવું લખ્યું જ છે. પણ એને માટે આપણા સંબંધ તો એવા હોવા જોઈએ કે નહીં? નથી સલાહ, આપણા વચ્ચે પતિ પત્નીના સંબંધ કે નથી, કોઈ લાગણીના સંબંધ. ભાઈ, હું તો જે કઈ પણ કરી રહ્યો છું તે મારા બાળકની તંદુરસ્તી માટે કરી રહ્યો છું. પીઉં છું, પીઉં છું દૂધ. હવે એક પણ વાર તંદુરસ્તી શબ્દ બોલતા નહીં. આ તંદુરસ્તી શબ્દ આપણે ડિક્શનરીમાંથી કાઢી શકીએ? ચાલ ચાલ, જલ્દી કરને, તો હમણાં લેક્ચર આપી દઈશ તંદુરસ્તી પર. ચાલ બસ પતિ. અરે, અડધું તંદુરસ્ત આવશે મારું બાળક. કેવું લાગે? આમ અડધું ગોરું ને અડધું કાળું, ઝીબ્રા જેવું લાગે. બીજું કેવું લાગે? અચ્છા સાંભળ, ઓય, હું મારે બેંકમાં જવાનું છે, ત્યાંથી હું સીધો ફાર્મ પર જતો રહીશ. મને આવતા થોડું મોડું થશે, તું તારી રીતે જમી લેજે, ઓકે? મારા જમવાની રાહ નહીં જોતી. અને મારી ગેરહાજરીમાં મારા બાળકની તંદુરસ્તીનું ધ્યાન રાખજે. માય ગોડ, આખો વખત કોન્ટ્રાક્ટ 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 બોલ્યા કરો છો, ઇટ્સ સો હ્યુમિલિએટિંગ. અરે ગુણી બેટા, ઓ ગુણી બેટા. જી ભાભી. બેટા, બધું સાચવીને મારી રૂમમાં મૂકી દેજે. હા, સારું. અને આ શું છે? આવની ભાભી માટે શીરો. અરે અરે, હજી સુધી નથી આપ્યો તે, લાવ હું જ આપી દઉં. સારું, સાચવીને મૂકજો. હા બેટા. અરે ગુણી, આ, અરે ભાભી, તમે સવાર સવારમાં ક્યાં ચાલી ગયા? અરે શું થયું? પેલીની સાથે રહીને મને આદત પડી ગઈ છે આ કરવાની. તમે ક્યાં ચાલી ગયા? તમારા વગર આખું ઘર અંધકારમય થઈ જાય છે. હું બજારમાં ગઈ હતી શોપિંગ કરવા. શું કામ હતું? અરે ભાભી, મારે તમને એટલું જ કહેવું હતું કે મારા જમવાનાની રાહ નહીં જોતા, આજે મારે બેંકમાં જવાનું, ત્યાંથી સીધો ફાર્મ પર જઈશ ને હું, મારી રીતે જમવાનું જમી લઈશ. અરે પણ થોડું જમી લેજો. અચ્છા, મંગાવી લઉં છું, ચાલો ગુણી પાસે. ગુણી, હા, અહીંયા આવ. અલે, મારી વાત જરા ધ્યાનથી સાંભળ. જો, મારું જમવાનું ફાર્મ પર લાવજે. શું? મારું જમવાનું ક્યાં લાવીશ? ફાર્મ પર. સીધા બેઠા, સીધા બેઠા.
જ્યારે જો ત્યારે આમ કરા કરે છે તારી મને આદત પડી ગઈ છે પેલા બેંકના મેનેજર પાસે જઈને કહું છું મેનેજર સાહેબ કૈસે હો કેટલો ખરાબ લાગે શું કરશે મારું જમવાનું ક્યાં લાવશે પાંપર વેરી ગુડ એટલું ખરાબ શું લાગે છે સાંભળ બેટા અને જરાક જમવાનું ઓછું તીખું બનાવ તું બહુ તીખું બનાવે છે મને ખવાતું નથી આજે ખાલી રોટલી ખાઓ કેમ જમવામાં મરચાનું શાક છે રેવા દે તું નહીં મોકલાવતી હું બહાર જમી લઈશ બાપુજી અને બહુ ફટવી મારી ગઈ અવની જો હું તારા માટે ગરમા ગરમ શીરો લાવી છું બાળકની તંદુરસ્તી માટે હશે હોને શું થયું લાગે છે કે અવિભાઈ સાથે ઝઘડો થયો છે જો તું જરાય ચિંતા નહીં કરતી આવા દે એમને સાંજના આપણે બંને મળીને ઝઘડો કરશું ઓકે પણ તું અત્યારે આ શીરો ખાઈ લે એમણે તારા માટે ખૂબ જ પ્રેમથી બનાવડાવ્યો છે પ્રેમ એ માણસને પ્રેમ કરતા જ કે આવડે છે શું કહ્યું અગ્નિ અભિભાઈને પ્રેમ કરતા નથી આવડતું જરાય નહીં એમની વાણીમાં વર્તનમાં બિહેવિયરમાં કશાયમાં મને પ્રેમ નથી દેખાતો એક મિનિટ અગ્નિ તારે જોવું છે તને અભિભાઈ કેટલો પ્રેમ કરે છે શું છે આજે આજો આલ્બમ ખોલ આના પાને પાને તને અભિભાઈ નો પ્રેમ વંચા આ તો હું 10 વર્ષની હતી ત્યારનો ફોટો છે હા આવું 17 ની હતી અને આ તું જ્યારે 20 વર્ષની હતી ત્યારનો પછી આ જો આ તારી પહેલી સી આ જો આ તારી બીજી સીડી અને આ જો તારી આ ત્રીજી સીડી છે એટલું જ નહીં આ જો રાતોની રાતો જાગીને એમણે તારા માટે કવિતાઓ પણ લખી છે વાંચ જરા તું ત્યાં કમ્પ્યુટર શીખી તો તારા માટે કમ્પ્યુટર શીખ્યા ડાન્સ શીખ્યા ગાવાનું શીખ્યા અને તું કહે છે કે અભિભાઈને પ્રેમ કરતા નથી આવડતું તમે અમેરિકનો છે ને બોલીને પ્રેમ કરો પણ અમારા માટે પ્રેમ એક આંખોની ભાષા છે જે સમજવી પડે એવું નથી કે અભિભાઈ તને પ્રેમ નથી કરતા પણ કદાચ તું જ એમની આંખોની ભાષા નથી સમજી શકી અને એટલે જ સોરી મારે તને આ બધું નહોતું કેવું જોઈતું પણ તું અભિભાઈ માટે આવું બોલી ને એટલે મારથી નહીં રહેવાયું ઓકે ભાભી તને ખબર છે અવની થોડા વખત પછી તું તો ડિવોર્સ લઈને તારી પોતાની દુનિયામાં હંમેશને માટે જતી રહીશ પણ તે ક્યારે એ વિચાર કર્યો છે તારા ગયા પછી અમારી આ જે હસતી રમતી નાનકડી દુનિયા છે એનું શું થશે દુઃખના પડછાયા ક્યારે ઓછા નથી હા માત્ર એક જ આશા છે અને એ છે આ તારું આવનાર બાળક આગળને વારસદારની જરૂર છે અને બાપુજીને તો છે ને કોઈ દાદા કહીને બોલાવે ને એ સાંભળવા એમના કાન તલસી રહ્યા છે ભગવાને મને તો વાંજણી રાખી છે અને મને એ પણ ખબર છે કે મને ક્યારેય સંતાન નહીં થાય પણ હું પણ આખર એક સ્ત્રી છું ને મને પણ ક્યારેક એમ થાય કે મારા કુવામાં પણ એક હસતું રમતું નાનકડું બાળક હોય અને એટલે જ હું તારું આટલું બધું ધ્યાન રાખું છું સોરી ભાભી આમ સોરી પાંચ મહિના થઈ ગયા નહીં બાળક અંદર ફરતું હશે અને લાત પણ મારતું હશે નહીં મારે છે લાત હું જોઉં દે મારી પગલીનું પાડે
પગલીનો પાયણ કોઈએ નથી, કોઈએ નથી પગલીનો પાડના સારું થયું ગાયત્રી ટિકિટ મળે કે તું સમયસર આવી ગઈ. આજે અવનીનું સીમન છે. શું કરું ભાઈ, જવાની તો જરાય ઈચ્છા નહોતી, પણ ત્યાંનો કારોબાર સંભાળી શકે એવું કોઈ છે જ નહીં, એટલે જવું જ પડે એમ હતું. ગાયત્રી મને એક વાત નથી સમજાતી, કે ઈશ્વરને આપણા સંબંધમાં એવું તો શું ખૂચ્યું છે? આ બંને બાળકોને ભેગા તો કર્યા, પણ એકબીજાના મનમાં કડવાશ ભરી દીધી છે. ભાઈ, અવની એવું કર્યું છે ને કે જે ઘરમાં આવવા માટે વર્ષોથી મારા પગ થનગનતા હતા, એ ઘરમાં આવવા માટે હવે પગ ઉપડતા પણ નથી. બહુ નીચા જણું થયું છે મારું. આ તો તમારી ખાનદાની છે કે તમે અમને અહીં રહેવા દીધા છે? નહીં તો બીજું કોઈ હોત ને તો ધક્કો મારીને ઘરની બહાર જ કાઢી મૂક્યા હોત. નહીં નહીં ગાયત્રી, આવું નહીં બોલ. પણ એક વાત કહું, અવિનાશ રોજ સાંજે વહેલો ઘરે આવે છે, એ અવનીને ફરવા લઈ જાય છે, એટલે સૌ સારાવાના થઈ જશે કે ચિંતા નહીં કરે. એમ એમ થાય તો બહુ જ સારું ભાઈ. બહુ સારું, સૌ સારાવાના થાય. અરે ગુણી શામલ, કોઈ ફોન લેજો ભાઈ. છિલસે નહીં ધરતી મારી એકલતાનો ભારો, બધા ચાર જુગોનો જેવડો થશે એક રે દિવસ મારો. છિલસે નહીં ધરતી મારી એકલ શામલ ભારો, ચાર જુગોનો ગુણી થશે એક રે દિવસ મારો. અરે શામલ ફોન. સારું યાદ દેવડાવ્યું. હલો સાલા, એન્ગેજ મેરા ફોન નહીં લગતા. જીલ સે નહીં ધરતી મારી એકલતા. ફોન ફોન. હા અરે ભાઈ લગાડ્યો નથી લાગતો, કાલે ઓફિસે જઈને મેસેજ આપી દઈશું. ફોનની ઘંટડી વાગે, ઘંટડી ઘંટડી વાગે છે તો પહેલાથી બોલતા શું થાય છે? તમે બાપુજી ખાલી પડી હેરાન કર્યા કરો છો. નીચી નાખ્યો છે સલાય. હલો 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 હલો, કેન આઈ સ્પીક ટુ એની પ્લીઝ? આઈ એમ વિકી ફ્રોમ ન્યુયોર્ક. એ ભાઈ જરા મોટેથી બોલો, બંને દુકાનોમાં હડતાલ છે. હલો વિકી બોલું છું ન્યુયોર્ક થી, એની ને આપશો પ્લીઝ? વિકી ન્યુ, અચ્છા અચ્છા વિકી ભાઈ રસગુલ્લા વાળા. અરે બાપુ શામલ બોલું છું. શામલ કેમ છો તમે? આઈ એમ ફાઇન, આઈ એમ પરફેક્ટલી ઓલરાઇટ. રાઈટ, હજુ તમારે રાઈટમાં જવું છે? અરે બાપુ એવું નહીં કરવાનું, ઘડી ઘડી રાઈટમાં નહીં જવાનું, એ શું ખાઈ ખાઈને કાઢી નાખવાનું? જુઓ થોડું ઘણું સંગ્રહી રાખો, ભવિષ્યમાં કામ લાગશે. અરે બાપુ ટીપે ટીપે સરોવર ભરાય, મારી વાત માનો એમ ઉતાવળે આંબા નો પાકે. હલો હલો, કાપી નાખ્યો. આજકાલ કોઈને સાચી સલાહ ગમતી જ નથી. મારા બાપનું શું જાય છે, ભલે ને આખી જિંદગી રાઈટમાં પડ્યો પડ્યો કાઢે. ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. છોડ રે માલણ છો, તૈયારી કરી છે, કઈ રહી નથી જતું ને. જાન્યુ એટલે ચિંતા કરવાની. હા પણ લગ્ન ની તો સમજ્યા, પણ સીમંત ની પણ તૈયારી થઈ ગઈ. બેટા તું ના હોત તો આ લોકોનું શું થાત? ને હવે તો અવનીના બાળકની જવાબદારી પણ તારા ઉપર જ આવશે ને. માસી તમે અવનીના બાળકની બિલકુલ ચિંતા નહીં કરો, એના બાળકને હું મારા બાળકની જેમ જ સાચવીશ, મને ખાતરી છે બેટા, ખાતરી છે. અરે હું એમ કહું છું, આ લખમસી આવવાનો તો આવ્યો કે નહીં? અરે હા બાપુજી, હું કેતા જ ભૂલી ગઈ, ક્યારના તમારી રાહ જોઉં. અરે આજે ચાલ ચાલ ચાલ, અરે એમને કેટલા વખત થી મળી નથી. ચાલ ચાલ લે બેટા લે, ચાલ 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 ચાલ. એ બાપુજી બોલો ભાઈ બોલો. હું શું કહેતો હતો, લખમસી ભાઈ આવવાના તો એ આવી ગયા. હ
અરે સાડીમાં બહુ જ સરસ લાગી રહી છે તું. ખબર નહીં કેમ પણ સાડી ઊંચી કેમ થઈ ગઈ. શું કરી રહ્યા છો? બસ કઈ નહીં, આમ જ જરાક. મને ખબર છે તમે કવિતા લખી રહ્યા છો ને. તને કેવી રીતે ખબર પડી કે હું કવિતા લખી રહ્યો છું? ભાભીએ મને વાત કરી હતી. ભાભી આજકાલ બહુ ચાડી ફૂકવા લાગ્યા છે તને. એ સંભળાવો ને, મને એકાદ કવિતા સંભળાવો ને. અરે ગાડી થઈ ગઈ છે, હું કે એટલો મોટો કવિ નથી કે તને આમ કવિતા સંભળાવી શકું. આવું શું કરો છો? ભાવ ખાવ છો? ભાવ સંભળાવો. અચ્છા આખી નહીં, બે ત્રણ લાઈન સંભળાવી. ઓકે બેસ, સંભાળી સંભાળી. જો લખ્યું છે, હવે સહી તું આવે તો ઝરણું. વાહ વાહ, શરૂ તો કરવા દે. કવિતામાં આવું જોઈએ, પહેલેથી આપણે વાહ 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 કરવી પડે. હવે સહી તું, એ તને આ સહી નો મતલબ ખબર છે? ઓફ કોર્સ મને ખબર છે. સહી એટલે આપણે સાઈન કરીએ. અરે સિગ્નેચર નહીં, સહી એટલે સખી, સોર્ટ ઓફ લવર, પ્રેમિકા. હવે સહી તું આવે તો જાણું, હાલ અલી જીવતર જીવી લઈ, ખર્ચી હૈયા નાણું. સૈયર તું આવે તો જાણું. સરસ છે કવિતા. થેન્ક યુ. જરાય સમજાય નહીં પણ સરસ છે. કમાલ છે ઓલી તું પણ. એક વાત પૂછું? પૂછ ને. તમને શું ગમે, દીકરો કે દીકરી? મામા મારી વાત છોડો, મને કે તને શું ગમે? મને તો દીકરી આવે તો જ ગમે. કેમ દીકરી ગમે? દીકરીઓ બહુ સારી, મોટી થાય પછી પણ મા બાપ ને ક્યારે નહીં ભૂલે. અમારે ઇન્ડિયામાં એવું હોય પણ તમારા અમેરિકામાં પણ આવું હોય કેમ? અમેરિકામાં અમે માણસો ના હોઈએ, અમને પ્રેમ કરતા ન આવડે. ના ના, માણસો જો પ્રેમ કરતા પણ આવડે, પણ તમે લોકો જરા વધારે પડતા પ્રેક્ટિકલ માઇન્ડેડ, વધારે પડતા કેરિયર ઓરિયન્ટેડ. કેરિયર નહીં, કરિયર ઓરિયન્ટેડ. એવું નહીં એટલે તમે એમ કહેવા માંગો છો કે હું છું? જવા દો ને મારી વાત કરવા. મને કોને, તમને શું ગમે, દીકરો કે દીકરી? વેલ ઓની, મને ગમે દીકરી પણ મારે જોઈએ દીકરો. કેમ? ઓની તને ખબર છે મારી ભાભીને ક્યારે સંતાન પ્રાપ્તિ નહીં થાય એવું ડોક્ટરે એમને કહી દીધું છે. અને મારા બાપુજીની બહુ ઈચ્છા છે કે મારા થકી અમારા લોકોનો વંશ વેલો આગળ વધે. એમને દીકરો જોઈએ છે, મારે પણ દીકરો જોઈએ છે. ચલો આપણે શરત લગાવીએ. જો દીકરો આવે છે કે દીકરી? અરે આવશે તો દીકરો જ. આવશે તો દીકરી. અરે કેમ, આજે શરત હારવાની ઈચ્છા થઈ ગઈ છે? તમે હારી જશો. અરે તું જ. અરે છોડ ને, દીકરો આવે કે દીકરી, મારું સંતાન મને સોંપીને તું તો તારું કેરિયર કરવા અમેરિકા પાછી જવાની છે ને. બોલો, અમેરિકા જવાનું કેન્સલ કરતી હોય તો કંઈક વિચારીએ. એક મિનિટ. હેલો. હેલો, મે આઈ સ્પીક ટુ એની પ્લીઝ? એની કોણ બોલો છો ભાઈ? વિકી ફ્રોમ ન્યુયોર્ક. વિકી, અવિનાશ બોલું છું. કેમ છે ભાઈ તું? ઓ હાય અવિનાશ ભાઈ, કેમ છો તમે? મજામાં મજામાં ભાઈ. અહીંયા શ્યામલભાઈ તને બહુ યાદ કરતા હોય છે, રોજ સવારે કહે છે વિકી ઇઝ ઓલવેઝ રાઈટ. ઓ નો. એક મિનિટ. બરોબર બરોબર. અલે વિકી નો ફોન છે, તું વાત કર, હું ત્યાં સુધી જોઈ લઉં ત્યાં શું ચાલી રહ્યું છે. ના ના, તમે અહીંયા ઉભા રહો તો કે તને બહુ અનકમ્ફર્ટેબલ ફીલ થશે. તો વાત, મને કોઈ પ્રોબ્લેમ નથી, તમે ઉભા રહો તો કે એમ તો ઉભો છો, વાત કર. ચાલ એના કરતા જાઓ ભાઈ, વાત કરવા આવું છું. હેલો વિકી. એક મિનિટ, ત્યાં પેલા શ્યામલભાઈ તો નથી ને? કેમ, તને રાઈટ માં જવાનું કહ્યું? એની યુ ટુ. એનીવેઝ, મારે તને એક માઇન્ડ બ્લોઈંગ ન્યૂઝ આપવાના છે. વોટ્સ ધેટ? You have been nominated for the MTV Awards. What? I can't believe it. I just can't believe it. Yeah, Annie, MTV Awards. પણ તું હજુ ત્યાં શું કરે છે? તું ત્યાં જ રહેશે ને, અહીંયા નહીં આવે તો તારા કરિયરનું શું? I'm genuinely worried about your career, Annie. અરે જાનવી બેટા, જાઓ ને, આ છોકરાઓ શું કરે છે જરા જોયા હો તમે? જી બાપુજી, જોઉં છું. આવી ભાઈ. અરે ઓ અભિભાઈ. હા બોલો ભાભી. અભિભાઈ, બાના ફોટા ને બાપુજીના ફોટા ને પગે લાગવાનું છે. એક મિનિટ એક મિનિટ, એનો ફોન આવ્યો છે અમેરિકાથી વિકી નો, બે મિનિટમાં પતાવીને આવીએ છીએ. પણ તમે જલ્દી આવો, મહેમાનો જતા રહેશે. જલ્દી આવજો. દરેક આર્ટિસ્ટ નું ડ્રીમ હોય કે ને લાઈફમાં અવોર્ડ મળે, અને તને સામેથી બધું મળી રહ્યું છે, તું ત્યાં શું કામ જઈને બેઠી છે? આઈ ડેફિનેટલી કમ બેક ટુ અમેરિકા વિકી. આઈ વોન્ટ ટુ સિંગ. આઈ વોન્ટ ટુ સિંગ. યસ એની, યસ. પણ તું જલ્દી થી જલ્દી અહીંયા આવી જાઓ. કે આઈ એમ વેઇટિંગ ફોર યુ. બાય. આઈ ડેફિનેટલી કમ બેક ટુ અમેરિકા.
I'll definitely come back to America. Avni, અહીં ઇન્ડિયામાં એ લોકો તારી રાહ જોવે છે, એમને શું કહું? આવું છું. અરે જાઓ જાનવી બેટા, જાઓ જલ્દી. શું કરે છે આ લોકો? મારા જ રાહ જોવે છે. સંભાળી રહો. જી બાપુજી, જોઉં છું. અવિભાઈ, અરે ઓ અવિભાઈ, અવિભાઈ, બધા મહેમાનો જતા રહેશે, જલ્દી કરો. આવે છે ને અવિભાઈ પણ. એક મિનિટ માસી, એક મિનિટ. પેલા જો મારા બાળક ને તો કઈ નથી થયું ને? હે ભગવાન, આવા મંગળ દિવસે આવી અમંગળ ઘટના બનશે એની તો કલ્પના જ નહોતી. મારી દીકરીને કઈ થશે તો નહીં ને? ચિંતા નહીં કરો, આ ડોક્ટર બહુ કેપેબલ છે ને. એના હાથ નીચે 8-10 આસિસ્ટન્ટ છે, બહુ મોટી હોસ્પિટલ છે. બહુ જ વાર લગાડી એમણે. જુઓ તો ખરા શું થઈ રહ્યું છે. ડોક્ટર સાહેબ, શું થયું? પણ કેશો અવિનાશભાઈ, અવનીબેનનો કેસ ખૂબ જ કોમ્પ્લિકેટેડ બની ગયો. એક મિનિટ, કોમ્પ્લિકેટેડ એટલે એક્ચ્યુઅલી શું થયું છે? અવનીને પડી જવાને કારણે એમના શરીરનો આખો ભાગ એમના ગર્ભાશય પર આવી ગયો છે, જેને લીધે એમની કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ થઈ ગઈ છે. ક્રિટિકલ એટલે? બાળકના ગળાની આસપાસ નાળ વીંટળાઈ ગઈ છે, અને જો આ પરિસ્થિતિ વધુ સમય રહે તો કદાચ ગુંગળાઈને બાળકનું મૃત્યુ થાય. નહીં નહીં નહીં, આમાંથી ઉગારવાનો કોઈ ઉપાય? ઓપરેશન, પણ એ બહુ જ રિસ્કી છે, કારણ કે કદાચ એમાં મા અને બાળક બંનેમાંથી એક જ બચે. હવે આવી પરિસ્થિતિમાં ડિસાઈડ તમારે કરવાનું છે કે આપણે કોને બચાવીએ, માને કે બાળકને. બેટા બેટા, જવાબ આપો. નહીં નહીં ડોક્ટર સાહેબ, પ્લીઝ, બેમાંથી એક જ જણની જિંદગી બચાવવાનો સવાલ હોય તો તમે મારી તમે તમે મારા બાળકને નહીં, મારી પત્ની, મારી પત્ની અવનીને બચાવી લેજો પ્લીઝ. ઓકે, અમે બનતી કોશિશ કરીશું. ઓકે, શું થઈ ગયું? વિજય નામ સારું નથી, અજય સરસ નામ છે. દર વખતે મજાક, દર વખતે મજાક કરે છે. જો તો મારી સામે જોઈને લુચ્ચો કેવું મરક મરક હસે છે, નહીં જાણે બધું જ સમજતો હોય. 7 દિવસમાં બધું જ સમજે છે. એ જાનવી, એને સંભળાય તો છે ને? કાકા ઉપર તો નથી ગયો ને? શું તમે પણ એને છે ને વગર મશીને સંભળાય. તમે જરા બાજુ રહેશો, મને રમાડવા દો. અરે તમે પાડી દેશો, લાવ મને રમાડવા દો. અરે સવારથી મને રમાડવા દે. અરે મને દે આ રમાડ. અરે લાવ લાવ લાવ. અરે પણ અરે અરે છોકરા, જલ્દી જલ્દી દો. ઓહો, અરે મારે રમાડો પણ તું ક્યાં લઈ જાય છે? અજય ના આવ્યા પછી ઘર આખું અજય માય થઈ ગયું છે. 7 દિવસથી મારો દીકરો મારા હાથમાં આવ્યો જ નથી. આને કહેવાય કુટુંબ પ્રેમ, અને આવો પ્રેમ તને આ જ ધરતી પર મળે, અમેરિકામાં નહીં. સમજી? સાચી વાત છે તમારી નીરા ભાભી. અમેરિકાથી ઇન્ડિયા આવી હતી ત્યારે મને એમ જ હતું કે થોડાક દિવસોમાં હું પાછી જતી રહીશ, પણ અહીંયા આટલા બધા મહિનાઓ રહ્યા પછી હવે મને અહીં ગમવા માંડ્યું છે. સંયુક્ત કુટુંબનો પ્રેમ મને ગમવા માંડ્યો છે. આઈ લવ યુ ભાભી, આઈ લવ યુ. તું જો અવની, હવે તને મારી પાસેથી હું ક્યાંય નહીં જવા દઉં, હંમેશા મારી પાસે જ રાખીશ. બટ યુ નો, હજી હું ક્યારેક ક્યારેક મારી કરિયરને મિસ કરું છું. હે ભગવાન, વોટ હેપન્ડ? જો બેટા, આ બધા તને કેટલો બધો પ્રેમ કરે છે, હવે તને સમજાય છે લાગણીઓનો ફરક? પણ જેનામાં ફરક આવવો જોઈએ એનામાં તો આવ્યો જ નથી ને. તું તું અવિનાશની વાત કરે છે? હાસ તો અજય ના આવતા પહેલાં મારું કેટલું ધ્યાન રાખતા હતા, નાની નાની વાતમાં મારી કાળજી લેતા હતા, અને હવે સ્વાર્થ પતી ગયો છે એટલે. નહીં બેટા, નહીં બેટા, એવું નથી. હા, અવિનાશ જો સ્વાર્થી હોત ને તો એને તને ના બચાવી હોત, પોતાના બાળકને બચાવી હોત. સાચું કહું છું બેટા, તું જ્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે છોલા ખાતી હતી ને બેમાંથી એકને બચાવી શકાય એમ હતું, ત્યારે તને બચાવી લેવા માટે અવિનાશે ડોક્ટરને કહ્યું હતું. એટલે એમણે પોતાના બાળકને બદલે મારી જાન,
અને હું તો એમ સમજતી હતી પણ તો પછી 7 દિવસે મારી સાથે હસીને વાત કેમ નથી કરી રહ્યા જો બેટા દેખાડો કરવાનો આ કુટુંબના લોહીમાં જ નથી ને પ્રેમની સાબિતી માંગવાની ન હોય બેટા એ તો પારખવી પડે અવિનાશે તો પોતાના પ્રેમની સાબિતી આપી દીધી પણ તું જ એને પારખી ન શકી જો હવે બધો જ ઈગો ભૂલી જઈને અવિનાશને અપનાવી લે આટલો પ્રેમ કરવા વાળો છોકરો તારે ક્યાંય નહીં મળે સમજી અરે અરે ઉગે ઉગે અરે 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 પણ મને તો મારવા દે ગુની અરે પણ મારા હાથમાં તો લાવ છોકરાઓ નહીં મારવા દે ગાંડા ગાંડા થઈ ગયા છે જજે હવે ત્યારથી આખું ઘર ગાંડું થઈ ગયું છે અરે અવિનાશ સવાર-સવારમાં ક્યાં જયો ભાઈ બાપુજી હું ગયેલો એરલાઇન્સ ની ઓફિસે ટિકિટો લેવા માટે અરે એટલે તું ને ઓની ફરવા જાવ છો ને અજેની ચિંતા નહીં કરતા અમે તું ચિંતા નહીં બાપુજી મારી મારી ઓની તું ક્યાં ચાલી હું આપણી બેગ્સ પેક કરવા આપણે બહારગામ જવાની છે ને આપણે બહારગામ નથી જવાનું તારે બહારગામ જવાનું છે ભૂલી ગઈ આપણા કોન્ટ્રાક્ટની શરત બાળકના જન્મ પછી 7મે દિવસે તારે મારું ઘર છોડીને જવાની વાત હતી આજે 7મો દિવસ છે જો નામકરણ વિધિ પણ પતી ગયો અલે આ બરોડાથી બોમ્બેની આ ટિકિટ ને બોમ્બેથી ન્યુયોર્કની આ ટિકિટ અવિનાશ બેટા શું કરી રહ્યો છો તું આઈ એમ સોરી બાપુજી અવિ ભાઈ તમે આ શું બોલો છો મને કે સમજાતું નથી ભાભી તમે કેમ વાત કરી રહ્યા છો તમે તો એ દિવસે હાજર હતા ને જ્યારે એને બોન્ડ પેપર ઉપર સિગ્નેચર કરેલી અરે બિચારી એ 9-9 મહિના તો એના કેરિયરનો ભોગ આપ્યો હજી કેટલો ભોગ આપે અરે પણ બેટા હવે તો જો માસી તમે મારા વડીલ છો માં સમાન છો જ્યાં સુધી તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે અહીંયા આગળ રહો હું તો એમ ઈચ્છું છું કે તમે હંમેશા માટે અહીંયા રહો ઇનફેક્ટ હું ને આખું ઘર એમ ઈચ્છે છે પણ જો માસી તમને યાદ છે મેં દિવસે કીધું બાળકના જન્મ પછી 7મે દિવસે અમારા પતિ પત્ની તરીકેના સંબંધો પૂરા થશે ને એને મારું ઘર છોડીને જવું પડશે અભિભાઈ તમે આવું નહીં કરો મને કઈ સમજણ નથી પડતી શું ક્યારે નથી સમજાતું ભાભી તમને ક્યારે મારી વાતો નથી સમજાતી પણવણી તું તો બરાબર સમજી રહી છે ને હું શું કહેવા માંગુ છું તે મારી ભાભીને મોટા ભાઈને બાપુજીને અમને લોકોને આ બધી વાતો ના સમજાય અમે બધા ઇન્ડિયન ઇમોશનલ ફૂલ્સ કહેવાય તમે લોકો અમેરિકા વાળા તમને આ બધી ઇમોશનલ વાતો લાગણીની વાતો વધારે સારી રીતે સમજાય ડોન્ટ બોધર જો તારા ઘરે ફોન છે મારા ઘરે ફોન છે જ્યારે પણ તને કોઈની સાથે વાત કરવાનું મન થાય ફોન ઉછળજે ફોનનો નંબર કરજે અને વાત કરી લેજે હા આ બધી માથાકૂટમાં આ બધી ઝંઝટમાં તારે ક્યાં પડવું છે અત્યારે મને એમ લાગે છે કે તારે તારું કેરિયર કરવા માટે અમેરિકા પાછું જવું જોઈએ ઓલ ધ બેસ્ટ ઓકે અભિભાઈ તમે જસ્ટ ડોન્ટ વરી ભાભી ડોન્ટ વરી અને માસી તમે જરાય ચિંતા નહીં કરતા બીજી અવની આ શું કરી રહી છે તું હા આપણા કોન્ટ્રાક્ટની છેલ્લી શરત ભૂલી ગઈ લાગે છે મેં તને શું કહેલું મારું બાળક મારા ઘરમાં મારા કુટુંબમાં જોઈન્ટ ફેમિલીમાં મારી ભાભીના સંસ્કાર નીચે ઉછેરવામાં આવશે એટલે મારું બાળક તારે ભાભીને આપીને જવું પડશે નો પ્લીઝ નો કરવાનો જરૂર શું છે આઈ એમ સોરી બાપુજી આઈ એમ સોરી હું મજબૂર છું અવિનાશ જરા વાત તો પ્લીઝ મોટા ભાઈ સમજવાની કોશિશ કરો પ્લીઝ અવની બાળક ભાભીને આપી દે અવની બાળક ભાભીને આપી દે પ્લીઝ दे दे रना दे 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 रना दे मरी पगली नु पालना पगली भाभी बालक ने ले लो भाभी अजय ने ले लो प्लीज कोई ये नथी पगली नु पालना બોર્ડિંગ પાસ લઈ લીધા સામાન બધો મોકલી આપ્યો બસ મુંબઈની ફ્લાઇટ આવે ને એટલે કલાક પછી આપણી ફ્લાઇટ પણ ઉપડશે કેમ આટલી ચૂપ છે બેટા અરે તારે તો ખુશ થવું જોઈએ તને જે જોઈતું હતું એ બધું જ તને મળી ગયું ને દાદી માં અત્યારે મારો અજય શું કરતો હશે અરે ગાંડી અમેરિકામાં કોને ખબર પડવાની હતી કે ઇન્ડિયામાં તને બાળક પણ છે જો બેટા ત્યાં જઈને તું ખૂબ મહેનત કરજે નંબર 1 પોઝિશન પર પહોંચી જઈશ અને હવે તો તું એકદમ ફ્રી છે તારી રીતે જીવવા માટે બરાબર ને
એક્ચ્યુઅલી વાંક મારો જ હતો. મારે તને મેરેજ માટે ફોર્સ જ નહોતો કરવો જોઈતો. હવે આજના જમાનામાં વડીલોના વચનની કિંમત પણ કેટલી હા. અને વચન તો તારા બાપે આપ્યું હતું, તે ક્યાં આપ્યું હતું? હવે તારો બાપ નથી એટલે વચન પણ એની સાથે જ ગયું કહેવાય ને. ના ના દાદીમાં એવું નથી. તું સાચી હતી, એકદમ સાચી હતી. તારી વાત માનીને આપણે ત્યાં જ રોકાઈ ગયા હોત ને તો આ બાળક બાળકની ઝંઝટ જ ન થાત આપણને. ફોગેટ એવરીથિંગ, ફોગેટ ઇટ. નંબર 1 પોઝિશન પર પહોંચ્યું છે ને તારે. વાસી ઓલી મસી, હું ઘડીભર માટે મારા મા બાપના સંસ્કાર ભૂલી ગયેલો. મારા મા બાપના સંસ્કાર છે કે મહેમાનને કોઈ દિવસ ખાલી હાથે પાછું ના જવા દેવાય. મહેમાને તો હંમેશા હસતે મોડે જ જવું પડે. અની અલે, અજયનું બર્થ સર્ટિફિકેટ, એનો પાસપોર્ટ અને આ બોન્ડ જેના પર મેં સહી કરીને લખી આપ્યું છે કે હું સ્વેચ્છાએ મારા બાળકને જન્મ આપનારી માતાને સોંપી રહ્યો છું. તકલીફદાયક લાગે તો તું મને એક ફોન કરજે, ભલે પછી કાલે હોય કે 20 વર્ષ પછી હોય. હું મારી જાતે મારા ખર્ચે આવીને તારી પાસે તેને લઈ જઈશ. પણ અત્યારે મને એમ લાગે છે કે મારા કરતા અજયની જરૂર તને વધારે છે. આઈ ડોન્ટ નો, આઈ મે બી રોંગ ઓલસો. માની નથી શકતી જે બાળક માટે તમે આટલા પોઝેસિવ છો એને તમે આટલી સહેલાઈથી મને સોંપી રહ્યા છો. તમને અજયની ખોટ નહીં ચાલે. ખોટ ઉની, ખોટ તો બહુ નાનપણથી સહન કરતો આવ્યો છું. પહેલાં મારી માની, પછી મારી પત્નીને, હવે મારા અજયની. અજય વગર હું જિંદગી છોડ છોડ ને. મને તો બીજાનું સુખ જોઈને સુખી થવાની આદત પડી ગઈ છે. એવની, આપણે સાથે વિતાવેલી સુખી ક્ષણોનું આ સપનું તારા હાથમાં રમી રહ્યું છે. પણ આ સપનાને ઉછેરવામાં તારું પોતાનું સપનું નહીં ભૂલી જતી. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું બહુ મોટી સિંગર બને, દેશ વિદેશમાં તારું નામ ગાજે. હું This is the last and final call for Mrs. Avni and Mrs. Gayatri. Please kindly proceed for security checkup. Avni beta, chalo. Announces the departure of IC107 Vadodara to Mumbai. અવિનાશ કે આ શું કર્યું? અરે ઘરના માન મર્યાદાનો, અમારા લોકોની લાગણીનો કઈક તો વિચાર કરવો હતો. અરે પણ હવે અત્યારે આ બધી ચર્ચા કરવાનો શું મતલબ છે? અરે શું અર્થ નથી હો બેટા. ઓલી છોકરી અહીંયા રહેવા માંગતી હતી તો હાથમાં ટિકિટ પકડાવીને મુંબઈ ભેગી કરી દીધી. આ ઘરમાં મોટો ભાઈ છે, બાપ છે, કઈ પૂછવાની ફરજ નથી, મન ભાવે એમ કરે છે. બાપુજી બાપુજી, હું તો લાગણીનો જુગાર માંડીને બેઠેલો. મને ખબર નહોતી મારી હાર થશે કે જીત. પણ હું કબૂલ કરું છું બાપુજી કે હું હારી ગયો છું. મારી મારી હાર થઈ છે. અભિભાઈ તમે લાગણીની વાતો કરો છો? ભાભી તમે કેમ મારી સાથે આમ વાત કરી રહ્યા છો? મારે મારે તમને સમજાવવાની જરૂર છે કે પ્રેમ લાગણી આ બધું માગીને ના લેવાય. એ તો અંતરમાંથી સ્ફુરે. મારા પ્રેમમાં જો જરાક પણ સચ્ચાઈનો રણકો હોત ને તો અમની સ્વેચ્છાએ આપણા બધાની વચ્ચે અહીંયા આગળ રોકાઈ ગઈ હોત. બાપુજી હું એરપોર્ટ જઈને જોઈ આવું. અરે ઓલી મુંબઈ પછી કે તમે લોકો શું એરપોર્ટ જવાના અત્યારે? હવે અભિભાઈ તમે એકવાર પણ જોવનીને કીધું હોત ને તો અહીંયા રોકાઈ ગઈ હોત. હું કબૂલ કરું છું ભાભી કે મેં એને કહ્યું હોત કે ચોક્કસ અહીંયા રોકાઈ ગઈ હોત. પણ ભાભી એ અહીંયા રોકાઈ હોત તો એની આંખોમાં સપના અમેરિકાના હોત, એની કેરિયરના હોત. જ્યારે હું તો ઈચ્છતો હતો કે એકવાર મારા ઘરનો ઉમરો ઓળંગીને અંદર આવે તો એની આંખોમાં સપના મારા મારા બાળકના, આપણા કુટુંબના હોય. હું કબૂલ કરું છું કે હું હારી ગયો છું, મારી મારી હાર થઈ છે. હવે સહી તું આવે તો જાણું, હાલ અલી જીવતર જીવી લઈ ખર્ચી હૈયા નાણો. સૈયર તું આવે તો જાણું. Hey.
બાપુજી હવે ખરા અર્થમાં અવની પાછી આવી છે. સુખી થાઓ બેટા, સુખી થાઓ.